નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો ક્લોઝિંગ બેલ. માર્કેટની ગતિવિધિ સાથે હાજર છું હું વિક્રમ. સાથે જોનિશાના ક્લોઝિંગ બેલમાં આપણે થોડી ક્ષણોમાં જોઈશું ટફર સ્ટોક, સાથે જ આજના કારોબાર પર ફંડામેન્ટલમાં જાણીશું માર્કેટ એક્સપર્ટ પ્રતિક પટેલ પાસેથી, અને ટેકનિકલ સંકેતો અંગે ચર્ચા કરીશું ઇન્ડિયા બુલ્સ વેન્ચરના કુણાલ શાહ સાથે. સવા ત્રણ કલાકે જોઈશું કુણાલ શાહના બીટીએસટી અથવા એસટીબીટી સ્ટોક્સ. ક્લોઝિંગ બાદ આજના માર્કેટને આગળની ચાલ પર ચર્ચા કરવા જોડાશે નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની. તો માર્કેટ અત્યારે વીકનેસ દેખાડી રહ્યું છે. 26,322 લેવલ તમને અત્યારે બેન્ક નિફ્ટીમાં જોવા મળશે. 111-118 પોઈન્ટ નીચે બેન્ક નિફ્ટી ટ્રેડ કરતો, અને તેની સામે નિફ્ટી તમે જુઓ તો જે ક્રુશિયલ લેવલ હતા 11,250 એ તોડી હવે 11,200 સપોર્ટ લઈ રહ્યો છે બેન્ક નિફ્ટી. ખાસ કરીને તમે જો 50 પોઈન્ટ નીચે છે, સેન્સેક્સ પણ 175 પોઈન્ટ નીચે છે. એક્ઝેક્ટલી આ સ્ટ્રેટેજી તમને સવારના અમે આપી હતી, અને ચર્ચામાં તમને જણાવ્યું હતું કે આજે ક્રુશિયલ લેવલ છે 11,250 ને 11,200 એ જો તૂટે છે તો તમે નવા શોર્ટ ક્રિએટ કરી શકો છો. બેન્ક નિફ્ટીમાં પણ તમને એક રેન્જ આપવામાં આવી હતી, 26,200 લેવલ એક મેજર સપોર્ટ છે. જો એ તૂટશે તો 2600 સુધી પણ પહોંચવાના ટાર્ગેટ્સ અહીંયા બની રહ્યા છે, અને એકચ્યુઅલ તમે જુઓ તો એ જ સ્ટ્રેટ સેટઅપ ગોઠવાઈ રહ્યું છે. દબાણ આપણને વધતું દેખાઈ રહ્યું છે. માર્કેટ બ્રેક નેગેટિવ છે, એક સ્ટોક વધતા અને 2-3 સ્ટોક ઘટતા દેખાઈ રહ્યા છે. તમે જો અત્યાર સુધીનો ટર્ન ઓવર જોયો તો 15,00,000 કરોડનું ટર્ન ઓવર છે. ઓબ્વિયસ છે આજના દિવસે બેન્ક નિફ્ટીની એક્સપાયરી છે, આપણે આવતીકાલે રજા જોઈ રહ્યા છે આ માર્કેટમાં, અને એને કારણે આજે આપણે બેન્ક નિફ્ટીની વીકલી ઓપ્શન્સ એક્સપાયરી જોઈ રહ્યા છે. એને પગલે તમે જોઈ શકો છો એક વોલેટાઇલ કારોબાર અત્યારે બેન્ક નિફ્ટી દેખાઈ રહ્યો છે, અને વોલ્યુમ પણ તમને એટલે જ મોટે દેખાય છે. ફિયર એન્ડ ગ્રીડ મીટર અત્યારે ખાસું નેગેટિવ છે, એનો મતલબ સમજી લેવું જોઈએ કે અત્યારે વેચવાલી હાવી છે. ગઈકાલે આપણે આ જ સમય 50-50 માર્કેટ જોયું હતું, પણ આજે ક્લિયરલી સેલિંગ પ્રેશર હાવી દેખાઈ રહ્યું છે, અને એ જ કારણે એક મોટો ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે. પણ વોલ્યુમ બેઝ અને ફ્રેક્શન ક્યાં બની રહ્યું છે વિક્રમ? નિશા, આજનો દિવસ ચોક્કસપણે અહીંયા આપણે માર્કેટની અંદર એક ડાઉનસાઇડ એક્સપેક્ટ કરી રહ્યા હતા, પરંતુ જે આ સપ્તાહ દરમિયાન આપણને ત્રણ પાછલા ટ્રેડિંગ સેશનની અંદર જે ઘટાડો આવતો દેખાયો, એનું આજે એક ડેડકેટ બાઉન્સ તરીકેનો જ મૂવ આવતો દેખાયો, અને જે અત્યારે હવે આપણે ફરી પાછો દૂર થતો પણ જોઈ રહ્યા છે. અગેન એક હોપ રહેશે કે આની પહેલાં જે લેવલ પાસેથી આપણે એક બાઉન્સ લીધો હતો, લેવલ એક સસ્ટેન થતું દેખાય, પરંતુ એ લેવલ આજે સસ્ટેન નથી થયું, અને સાથે જ ઓપ્શન ડેટા હજુ અહીંયા જે આપણને સજેસ્ટ કરતા દેખાઈ રહ્યા છે એ પ્રમાણે રેન્જ જોવું તો 11,200 સ્તર એવું છે કે જે અત્યારે આપણને ખાસ સપોર્ટિવ રહેશે. 11,200-11,600 ની એક જે રેન્જ ડેરિવેટિવ્સ ફ્રન્ટ ઉપર બનતી જોવા મળી છે, એ રેન્જને આજે બ્રેક કરે છે કે નથી કરતું એ આપણે ખાસ આજના દિવસમાં વોચ આઉટ કરવાનું છે. પણ એ સિવાય આપણે જે કાઉન્ટર સ્પેસિફિક મુવમેન્ટની વાત કરીએ તો સૌ પ્રથમ તો આજે કયા ઇન્ડેક્સના કાઉન્ટર છે જે ફોકસમાં રહ્યા, એટલે કે આજના ટોપ 5 સ્ટોક્સ જોઈએ. શરૂઆત કરીશું એચડીએફસી, એએમસી અને રિલાયન્સ નિપ્પોન સાથે, કારણ કે આ બંને કંપનીઓને મ્યુચ્યુઅલ ફંડના જે આપણે ગઈકાલે સેબી તરફથી જે એનાઉન્સમેન્ટ આવતા દેખાયા છે એની અસર આવતી જોવા મળી છે. 2% મેક્સિમમ એક્સપેન્સ માટેની લિમિટ કરી છે, તો એને પગલે આપણે જોયો તો ઓલરેડી આ સ્ટોક આજે આપણને મોટા પ્રેશર તરફ દેખાઈ રહ્યા છે. જો કે ફેક્ટરિંગ અહીંયા એ પણ કરવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડની મોટા ભાગની જે સ્કીમ્સ છે એમાં આપણને 2%થી વધારેના એક્સપેન્સીસ આમ પણ લેવામાં નથી આવતા. કેટલાક સિલેક્ટિવ સ્કીમ જ એવા છે કે જ્યાં 2%થી વધારાના એક્સપેન્સીસ જે છે એ મ્યુચ્યુઅલ ફંડ ચાર્જ કરતી હોય છે. તો અહીંયા આજના દિવસમાં સેન્ટિમેન્ટ પ્રેશર તરીકે આને જોવું જોઈએ. ફંડામેન્ટલી જોવો તો આને લઈને કોઈ મોટી ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે તેમ નથી આપણા એક્સપર્ટ પાસેથી, પણ આપણે આજે શો દરમિયાન આ અંગેના વ્યૂઝ પણ જાણીશું. ઓઇલ માર્કેટિંગ કંપની તમે જો આજે સરપ્રાઇઝ મૂવ દેખાડી રહી છે. આજના દિવસે તમે જોયો તો ક્રૂડ પણ 69 પાસે પહોંચી ગયો છે, 79 પાસે પહોંચી ગયો છે, 79 લેવલ દેખાઈ રહ્યા છે. એની સામે રૂપિયો પણ નબળો છે, જોકે રૂપિયામાં આજના દિવસે જબરદસ્ત વોલેટિલિટી છે. સવારના 24 પૈસાના સ્ટ્રેન્થ સાથે ખુલ્યો, ત્યારબાદ આપણે ફરી પાછી થોડી વીકનેસ જોઈ રૂપિયામાં, ફરી પાછી સ્ટ્રેન્થ ગેઇન કરતા દેખાયો અને ઓલમોસ્ટ 72.64 રૂપિયા પાસે પહોંચતો દેખાયો. જબરદસ્ત સ્ટ્રેન્થ હતી, ત્યાંથી ફરી પાછો અત્યારે તમને થોડી ઘણી રૂપિયામાં નબળાશ જોવા મળશે. તો આ વોલેટિલિટીમાં ક્યાંક પોઝિટિવ સેન્ટિમેન્ટ લઈને ઓએમસીઝમાં આજના દિવસે ખરીદારી થતી જોવા મળી છે, કારણ કે ઇમ્પોર્ટ આપણે જોશું કે રૂપિયો મજબૂત થાય તો ઇમ્પોર્ટમાં આપણને સરેરાશ ફાયદો થતો હશે. તો એ હિસાબે મને લાગે છે આજે ઓએમસીઝમાં ટ્રેક્શન જોવા મળ્યું છે, અદરવાઇઝ આજે એક્સ્ટ્રીમ વોલેટિલિટી રૂપિયાના ફ્રન્ટ પર પણ બનેલી છે. આ સિવાય જો અહીંયા ઓએમસીઝના ફ્રન્ટ ઉપર આપણે એક વોલેટાલિટી તરફનો ટ્રેડ જોઈ રહ્યા છે, તો સામે બીજી તરફ રિફાઇનિંગ કાઉન્ટર્સ છે કે જે ખાસ કરીને ઓએનજીસી અને ગેલને જોવા જોઈએ, તો ત્યાં આપણને એક સારી એવી મજબૂતી દેખાઈ રહી છે. ગેલ તો ઓલરેડી આપણે જોઈએ સારી એવી સ્ટ્રેન્થ ક્રૂડ પ્રાઇસીસની મજબૂતીને લઈને દેખાઈ રહ્યો છે. આજે અહીંયા સપોર્ટ ઓએનજીસી તરફથી પણ મહત્વ દેખાયો છે.
સાથે તમે જો બજાજ ટ્રેન્ડ્સ એટલે કે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસેવા બંનેમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો છે અને મોટો ઘટાડો ભારે વોલ્યુમ સાથે છે. આજના દિવસે જ્યારે માર્કેટ આજે નિમ્ન સ્તરે પહોંચતું દેખાયું છે એવામાં ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં આજના દિવસે ભારે વેચવાલી જોવા મળી રહી છે અને તમે જોયું હોય તો આ ફક્ત ત્રણ ટ્રેડિંગ સેશનમાં આ બંને કાઉન્ટર્સે ખાસી પોતાની તેજી ધોઈ નાખી છે. બજાજ ફિનસેવાએ 6% ઘટાડો જોયો છે, બજાજ ફાઇનાન્સે 11% સુધીનો ઘટાડો જોયો છે. એટલે સતત આપણે જોઈ રહ્યા છે ત્રણ ટ્રેડિંગ સેશનમાં આ કાઉન્ટરમાં સતત વેચવાલી ચાલી છે. ઓકે, અને આ સિવાય અહીંયા આઈસીઆઈસી બેંક જોવું જોઈએ. સેબીની જે શોકોઝ નોટિસ હતી એના ઉપર જવાબ આપ્યો કે સેટલમેન્ટ એપ્લિકેશન ઉપર કોઈ જાણકારી નહોતી, એ પ્રકારનો સેબી ચેરમેને આ જવાબ આપ્યો છે. અને વિડીયોકોનને આપવામાં આવેલી લોન ઉપર સેબીએ આઈસીઆઈસી બેંક પાસેથી અહીંયા જવાબ માંગ્યો હતો. જોકે અહીંયા સ્ટોક ઉપર આપણે જોઈએ કોઈ એવા મોટા નેગેટિવ રિએક્શન બનતા નથી દેખાયા. તો અહીંથી ચર્ચાને આગળ વધારીએ. આપણા એક્સપર્ટ આપણી સાથે છે, માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ. પ્રતીત, ગુડ આફ્ટરનૂન. પહેલા તો શું વ્યૂ રાખવો જોઈએ માર્કેટ ઉપર? ગુડ આફ્ટરનૂન. છેલ્લા થોડાક દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અમે એક જ વાત જણાવી રહ્યા છીએ કે સપ્ટેમ્બર સિરીઝમાં આપણને એક વોલેટાઇલ ટ્રેન્ડ જોવા મળી શકે છે, રેન્જ બાઉન્ડ અને થોડુંક નેગેટિવ ટ્રેન્ડ સાથે. અને એ જ રીતનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે. એનું રીઝન ઘણા બધા છે. સૌથી પહેલું રીઝન તમે જુઓ તો છેલ્લી બે સિરીઝમાં આપણને એક સારી તેજી જોવા મળી હતી અને એ સારી તેજી પછી સામાન્ય રીતે એના પછીની સિરીઝ હોય છે એમાં એક વોલેટાલિટી જોવા મળતી હોય છે, તો એ વોલેટાલિટી પ્લે થઈ રહી છે. સૌથી મહત્વનું જે અત્યારનું કન્સર્ન છે રૂપિયાની નબળાઈ છે, અને રૂપિયાની નબળાઈ હાલમાં જે પ્લે કરી રહી છે શોર્ટ ટર્મ સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને એની માર્કેટ ઉપર જોવા મળી રહી છે કે રૂપિયો 20 પૈસા પણ નબળો થાય તો સીધું માર્કેટમાં તરત વેચવાલી જોવા મળતી હોય છે, અને રૂપિયો 20 પૈસા પણ પોઝિટિવ થાય તો તરત રિકવરી જોવા મળતી હોય છે. તો આ પ્રકારનો ટ્રેન્ડ છે, મને લાગે છે કે શોર્ટ ટર્મમાં હજુ પણ આવનાર દિવસોમાં જળવાઈ શકે છે. મે બી સપ્ટેમ્બર એક્સપાયરી સુધી આ પ્રકારના મૂવ્સ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ ધીરે ધીરે ત્યારબાદ આ પ્રકારની જે નેગેટિવિટી છે દૂર થઈ શકે છે. કારણ કે રૂપિયાની નબળાઈ પણ તમે જુઓ તો જે રીતની નબળાઈ આવવાની હતી એ નબળાઈ આવી ચૂકી છે, અને અહીંયાથી વધારે રૂપિયો નીચે જાય તેવી સંભાવના ઓછી જોઈ રહ્યો છું. એવા સંજોગમાં મને લાગે છે કે ડેફિનેટલી માર્કેટનું કરેક્શન છે આવનાર દિવસો માટે ખરીદીની એક તક પૂરી પાડી રહ્યું છે. અને ખાસ કરીને જોઈએ તો જે રીતે બોન્ડ યીલ્ડ વધ્યા છે એને કારણે બેન્કિંગ અને એનબીએફસી શેર્સ નીચે આવ્યા છે, એક સારી એવી તક બની રહી છે કે જ્યાં તમે ક્વોલિટી એનબીએફસી સ્ટોક્સને ખરીદવા માટેનો પ્રયત્ન કરી શકો છો. ઓકે, અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ જે સવારના રેન્જ બનતી હતી 270 થી 370ની એ રેન્જ તૂટતી દેખાય છે, અને એ સવારની સ્ટ્રેટેજી હતી કે તમે એના પછી એક શોર્ટ ક્રિએટ કરી શકો છો એ દેખાઈ રહ્યું છે. પણ પ્રતિ બેંક નિફ્ટી, કારણ કે આજે વીકલી ઓપ્શન્સ એક્સપાયરી છે, ત્યાં ટ્રેડ સેટઅપ કમ્પ્લીટ નેગેટિવ છે. ઓલમોસ્ટ કહી શકાય કે 2600નો હવે એક મેજર સપોર્ટ દેખાઈ રહ્યો છે નીચેની તરફ. ત્યાં સુધી પણ સરકી જઈ શકે છે? ક્યાંથી ક્યાં સપોર્ટ લઈને ક્યાં અવરોધ નડી રહ્યો છે? જી, ડેફિનેટલી નિશા, બેંક નિફ્ટીમાં સારું એવું કરેક્શન જોયું છે, અને જે રીતે મેં જણાવ્યું કે બોન્ડ યીલ્ડ વધી રહ્યા છે એની મેજર ઇફેક્ટ બેંકિંગ શેર્સ પર આવી શકે છે. કારણ કે બેંકોને જે ઋણ લેવાનું છે એટલે કે જે મૂડી લેવાની છે એની ઉપર કોસ્ટ વધી શકે છે, અને કોસ્ટ ઓફ ફંડ વધવાને કારણે બેંકોના નફા ઉપર એની ઇફેક્ટ થઈ શકે છે. અને સૌથી મેજર ઇફેક્ટ એની એનબીએફસી ઉપર થઈ શકે છે, કારણ કે એનબીએફસી કંપનીઓને ઓલરેડી જે ફંડ હોય છે ઊંચા રેટથી મળતું હોય છે, અને એમાં જ્યારે બોન્ડ યીલ્ડ વધે છે તો એમની કોસ્ટ ઓફ ફંડ ખાસી એવી વધતી હોય છે. અને આ જ રીઝન કે સિરીઝની શરૂઆતથી જ્યારથી બોન્ડ યીલ્ડમાં ફરીથી એક સ્પાઇક આપણે જોયો છે ત્યારથી આપણે જોઈ રહ્યા છે કે બેંક નિફ્ટી એઝ વેલ એઝ એનબીએફસી શેરોમાં કરેક્શન આવી રહ્યું છે. ટેકનિકલ સ્ટ્રક્ચરની વાત કરવા જઈએ તો મને લાગે છે કે જે રીતે શરૂઆતમાં આપણે જણાવ્યું હતું 26,100-26,000ના લેવલ છે એ મહત્વના સપોર્ટ લેવલ બની શકે છે, અને એની નજીકથી આપણને એક બાઉન્સબેક જોવા મળી શકે છે. અને જે રીતે મેં જણાવ્યું કે માર્કેટમાં ઓલરેડી આપણે સારું એવું કરેક્શન જોઈ ચૂક્યા છે, નિફ્ટીમાં જોવા જઈએ તો લગભગ 500 પોઈન્ટથી વધારેનું કરેક્શન આપણે આ સિરીઝમાં જોઈ ચૂક્યા છે. એવા સંજોગમાં મને લાગે છે કે હવે અહીંયાથી વધારે ડાઉનસાઇડની સંભાવના ઓછી છે, એટલે હવે અહીંયાથી જે કરેક્શન આવે છે એમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે કામ કરી શકાય. કારણ કે જે બીજા ક્વાર્ટરના નંબર આવશે એમાં ડેફિનેટલી બોન્ડ યીલ્ડની ઇફેક્ટ આવી શકે છે, પરંતુ સામે આપણે એ પણ જોવું જોઈએ કે જે રીતે પહેલા ક્વાર્ટરમાં બેંકોએ એનપીએના ઇસ્યુ ધીરે ધીરે સોલ્વ કરતા જોવા મળ્યા હતા, તો એ મોરચેથી પણ આપણને ક્યાંક પોઝિટિવ ન્યૂઝ આવી શકે છે. તો નેટ ટુ નેટ જોવા જઈએ તો બીજા ક્વાર્ટરના જે નંબર્સની એક્સપેક્ટેશન છે એની કમ્પેરિઝનમાં આપણે સારું એવું કરેક્શન જોઈ ચૂક્યા છે, તો અહીંયાથી વધારે ડિપ્સની સંભાવના ઓછી જોઈ રહ્યો છું. રાઈટ, ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સના હવે આપણી સાથે કુણાલ શાહ પણ જોડાઈ ગયા છે. કુણાલ, ગુડ આફ્ટરનૂન. શું વ્યૂ રહેશે આપનો માર્કેટ ઉપર? કઈ રેન્જ પ્લે આઉટ થતા જોવો છો આપ?
સી આઈ થિંક ઓવરઓલ અગર હું જ્યાં સુધી નિફ્ટીની વાત કરું તો ડેફિનેટલી આપણે ક્રુશિયલ સપોર્ટની લેવલની આસપાસ છે. આઈ થિંક 11,200 11,150 નો એક ઝોન છે, પ્રોબ્લી આપણે ટેસ્ટ કરવા જાય છે કરન્ટલી. તો આઈ થિંક આજના ક્લોઝિંગના હિસાબથી જે હિસાબથી છે 11,200 11,150ની આસપાસ કંઈ ક્લોઝ આવવો જોઈએ, એ ક્રુશિયલ સપોર્ટ છે. અહીંયાથી આપણે જોશું વાપસ એક બાઉન્સ આવશે નિફ્ટીમાં અપસાઈડની ટુવર્ડ્સ. ઓવરઓલ સ્ટ્રક્ચર હજી વીક છે, પણ વાપસ એક બાઉન્સ આવી શકે ટુવર્ડ્સ 11,400 11,500. તો નિયર ટર્મ વ્યૂ પોઝિટિવ છે, આજનો જે ફોલ છે એને યુટિલાઇઝ કરવો જોઈએ બાય કરવા માટે. આપણે વાપસ બાઇક બાઉન્સ જોશું નિફ્ટીમાં આગળ જતા 11,400 પછી. અગર જ્યાં સુધી 11,500 લેવલ સુધી ઉપર ક્લોઝિંગ બેસિસ પર નથી બંધ થતું ત્યાં સુધી હજી સ્ટ્રક્ચર વીક જ છે, પોઝિટિવ નથી. બટ હમણાં ફિલહાલ માટે અગર ક્રુશિયલ સપોર્ટ લેવલની આસપાસ છે તો બાઉન્સ ડેપ્થનો અપ્રોચ રાખો. ક્રુશિયલ સપોર્ટ ઝોનની આસપાસ છે બાઉન્સ માટે તમે નિયર ટર્મ માટે પ્લે કરી શકો. સિમિલર વ્યૂ બેંક નિફ્ટીમાં છે. બેંક નિફ્ટીને 26,100 26,200નો ક્રુશિયલ સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી આ સપોર્ટ ઝોન હોલ્ડ કરે છે ડાઉનસાઇડ પર, આપણે વાપસ એક રેલી જોશું ટુવર્ડ 27,000ના લેવલ્સની આસપાસ. તો આ ડિપ્સ યુટિલાઇઝ કરવી જોઈએ બાય કરવા માટે. 27,000ના લેવલ્સ આપણને દેખાશે. ઈચ સ્ટ્રાઇક છે જ્યાં સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ કોલ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ છે, એટલે કોલ રાઇટર્સ એક્ટિવ છે. તો 27,000 એક સેફ રેઝિસ્ટન્સ આ કરશે અપસાઇડ પર. બટ આ બાઉન્સ નિયર ટર્મમાં પ્લે કરવા માટે મળશે આપણે, તો આપણે એ બાઉન્સ પ્લે કરી શકે. અને આપણે એક 27,100-200ની ઉપર જ્યારે ડિસાઇસિવલી ક્લોઝ થઈ જશું તો આપણે કહીશું કે બધી ખરાબ વસ્તુ ખતમ થઈ ગઈ છે, હવે આપણે ફ્રેશ રનઅપ જોશું ટુવર્ડ 28,000-29,000. બટ ઓવરઓલ કરંટ લેવલ્સ પર ખાલી બાઉન્સ માટે પ્લે કરવાનું છે, તો બાય ઓન ડિપ્સનો અપ્રોચ રાખવાનો છે. ઓકે, અગર બાઉન્સ માટે પ્લે કરવું છે તો બાય ઓન ડિપ તમે એક સ્ટ્રેટેજી લઈ શકો છો. ટેકનિકલ વ્યૂ અત્યારે બનતો દેખાય છે. આજે વોલ્યુમ બેઝ તમે સેલિંગ પ્રેશર જોવો તો યસ બેંક અને એસબીઆઈમાં બની રહ્યો છે. અને આ સ્ટ્રેટેજી ગઈકાલે તમે જોઈ હોય તો એસબીઆઈ અને વેદાંતા એસબીઆઈ અને યસ બેંક ગઈકાલે પણ આ જ એક મોડમાં દેખાઈ રહ્યા હતા. અત્યારે તમને ક્યાં સપોર્ટ દેખાઈ રહ્યો છે કુણાલ, ખાસ કરીને એસબીઆઈ અને યસ બેંકમાં જ્યાં એક સપોર્ટ બનશે અને અહીંયાથી જો ઘટાડે ખરીદારી કરવી હોય તો સારો મોકો છે? સી આઈ થિંક એસબીઆઈને અગર હું વાત કરું તો એસબીઆઈને સપોર્ટ છે 250ની આસપાસ. તો આઈ થિંક 250-260નો આ ઝોન છે જ્યાં સપોર્ટ છે, સારો બેસ છે. અને એસબીઆઈ કરન્ટલી 270ની આસપાસ ચાલે, તો આઈ થિંક ગુડ લેવલ્સ ટુ એક્યુમ્યુલેટ એસબીઆઈ એટ ધી કરન્ટ લેવલ્સ. મને લાગે છે એસબીઆઈમાં આપણે સારી રેલી જોઈ શકશું, અપસાઈડમાં વાપસ એક બાઉન્સ આવી શકશે. તો વાપસ 290-300ના લેવલ્સની આસપાસ સુધીની એક બાઉન્સ આપણે જોઈ શકે છે. આઈ થિંક એસબીઆઈ ફ્રોમ ધ પીએસયુ બેંક્સ મારો ફેવરેટ પિક હશે, કે કોઈ પણ ડિપ મળે એસબીઆઈમાં ડેફિનેટલી બાય કરવું જોઈએ અને 290-300ના લેવલ્સની રાહ જોવી જોઈએ અપસાઈડમાં. યસ બેંક જ્યાં સુધી વાત કરું તો ઓવરઓલ યસ બેંકનો સ્ટ્રક્ચર મને હજી વીક લાગે છે, કારણ કે જે બધા ક્રુશિયલ સપોર્ટ ઇમિડિયટ હતા યસ બેંકે બ્રેક કરી નાખ્યા છે. કરંટ લેવલ્સ પર ડેફિનેટલી હું શોર્ટ કરવાની સલાહ નહીં આપીશ, કારણ કે આપણે માર્કેટમાં એક બાઉન્સ જોઈ શકે આગળ જતા. તો ડેફિનેટલી યસ બેંક પણ એમાં પાર્ટિસિપેટ કરશે. બટ આઈ થિંક કોઈ પણ રેલીઝ ટુવર્ડ્સ 340-330ના ઝોનની આસપાસ તમને મળે યસ બેંકમાં, તો આઈ થિંક આઈડલ ઓપોર્ચ્યુનિટી ટુ ગો શોર્ટ. આપણે લોઅર લેવલ્સ 280-270ના જોઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા યસ બેંક માટે બનતો દેખાયો છે. આજે પબ્લિક સેક્ટર બેંક પ્રતિત જે બાઉન્સ બતાવી રહી છે, સ્પેસિફિકલી બેંક ઓફ બરોડાનું કાઉન્ટર છે અને સિવાય ઘણા બધા પબ્લિક સેક્ટરના બેંક છે જેમાં આપણને બાઉન્સ પ્લે થતો દેખાયો છે. ફોર એક્ઝામ્પલ જો બીજું એક કાઉન્ટર છે યુનિયન બેંકનો, ત્યાંથી પણ આજે આપણે એક સારી મૂવ આવતી જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ જો 4.5% સુધીનો સ્ટોક આપણને મજબૂત થતો દેખાયો. શું વ્યૂ રાખો બંને એક્ચ્યુઅલ સેન્સની અંદર જે આ મર્જ કરવાના સમાચાર છે એને નેગેટિવ જોવા જોઈએ કે આ સમાચારો પોઝિટિવ છે? ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને અહીંયા સ્ટોક્સ બધા મજબૂત થતા દેખાશે. ઇફેક્ટ જે આવી છે એ સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આવી છે, અને જ્યારે પણ આ પ્રકારના ન્યૂઝ આવે છે માર્કેટ એને સૌથી પહેલા નેગેટિવ રિએક્ટ કરતું હોય છે. કારણ કે તમે જોવા જાઓ કે બેંક ઓફ બરોડા ઓલરેડી પોતાના કેટલાક ઇસ્યુના લીધે પાછલા ઘણા સમયથી ચાલી રહી છે, ઇસ્યુ ચાલી રહ્યા છે ને બેલેન્સ શીટ ક્લીન કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે ને, એવામાં જ્યારે તમને કોઈ માંદી બેંકને મર્જ કરવામાં આપે તો ડેફિનેટલી એક સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇફેક્ટ પડે છે. પરંતુ આપણે પાસ્ટમાં પણ અનેકવાર વાત કરી છે કે જે નાની બેંક છે પીએસયુમાં, દેના બેંકથી લઈને આઈઓબી કે આ પ્રકારની બેંક્સ, એને રિવાઈવ કરવા માટે ગવર્મેન્ટ જોડે બીજા કોઈ ઓપ્શન છે નહીં સિવાય કે મર્જર. કારણ કે આ બેંકોને ગમે તેટલી મૂડી આપશે, જે રીતની બેલેન્સ શીટ એમની થઈ ગઈ છે એમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ બની ગયું છે, ને એવા સંજોગમાં મર્જર એકમાત્ર ઓપ્શન છે. ને હવે આવનાર સમયમાં જે નવા બેન્કિંગ સેક્ટરને લઈને જે ગવર્મેન્ટે નવા કાયદા બનાવ્યા છે એને કારણે મને લાગે છે કે આ પ્રકારના મર્જર પછી જે એન્ટિટી બનશે એના માટે ફ્યુચર ઘણું સારું થઈ શકે છે. એટલે હાલના સંજોગમાં તો હજુ કઈ રીતનું સ્વેપ રેશિયો આવશે, કોને વધારે ફાયદો થશે, કોને વધારે નુકસાન થશે, આ બધી અટકળો છે જ્યાં સુધી ફાઇનલ નથી થતું ત્યાં સુધી. એટલે મને લાગે છે કે જે ગઈકાલે ઘટાડો
ઘટાડો આવી ગયો, સેન્ટિમેન્ટલ ઘટાડો હતો અને હવે ધીરે ધીરે માર્કેટ એની ઉપર પોઝિટિવ રિએક્ટ કરી રહ્યું છે. છતાં પણ મને લાગે છે કે જે રીતે પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં પણ આપણે પાછલા દિવસોમાં કરેક્શન જોઈ ચૂક્યા છે, આવનાર દિવસોમાં પીએસયુ કરતા પ્રાઇવેટ સેક્ટરની બેંકોને વધારે ધ્યાન આપવું અને એકવાર જ્યારે આ ક્લેરિટી આવે છે એ પછી કેટલીક ટોપની પીએસયુ બેંકો છે એને ડેફિનેટલી ધ્યાનમાં રાખી શકાય. ઓકે, ત્યારે જ લવકુશ ફિનસેમના કુશ ગોડા સર આપણી સાથે જોડાઈ ગયા છે. કુશ, સ્વાગત છે આપનું. જે રીતે સવારે આપણે મેટલ સ્ટોકની ચર્ચા કરી હતી, તમે જોયું, તમે બુલિશ હતા અને તમે કીધું હતું તેજી થશે. આજે તમે જોયું મેટલ સ્ટોક ખસા રનઅપ કરી ગયા છે, ઓલમોસ્ટ તમે આપેલા ટાર્ગેટ અચીવ થઈ ગયા છે, હવે સ્ટ્રેટેજી શું હશે? ગુડ આફ્ટરનૂન નિશા. ચોક્કસ આપણે સવારે શોમાં ટાટા સ્ટીલ અને વેદાંતમાં આપણે બાય કોલ આપ્યો હતો. ટાટા સ્ટીલમાં 628 વોઝ ધ ઇન્ટરડે ટાર્ગેટ ને આવી ગયો છે. તો મને લાગે છે કે અત્યારે જે માર્કેટમાં પ્રેશર આવ્યો છે તેની લીધે ઉપરના હાઈએસ્ટથી ટાટા સ્ટીલ પાછો થોડો પ્રોફિટ બુકિંગ બતાવે છે. તો આ એક ઓપોર્ચ્યુનિટી ઘણી છે બીટીએસટી માટે. મને લાગે છે ક્યાંક ને ક્યાંક, ઓફકોર્સ આવતીકાલે રજા છે, બટ ફ્રાઇડેના 636 સ્પોટ લેવલના ટાર્ગેટ માટે બાય કરવું જોઈએ. એટલે હજુ પણ માહોલ પોઝિટિવ છે મેટલ સેક્ટરમાં, કારણ કે તમે જોયો તો બધા, ઓલમોસ્ટ બધા મેટલ સેક્ટર પોઝિટિવ ઝોનમાં છે. તો હું રેકમેન્ડ કરીશ કે જો તમે એકવાર એક્ઝિટ થયા હોય કે ફ્રેશ લોંગ્સ કરાવે તો ટાટા સ્ટીલમાં હજુ પણ નવા લોના સ્ટોપ લોસથી બીટીએસટી કોલ કરો 638 ના ટાર્ગેટ માટે. ઓકે, તો ટાટા સ્ટીલ ને થી હજુ એક અપસાઈડ માટે ટાર્ગેટ માટે પ્લે કરી શકાય તેમ છે. આજ સવારનો જે કોલ આપ્યો હતો એ કોલ ઓલરેડી અચીવ થતો દેખાયો હતો. 638 ના ટાર્ગેટ માટે ફરી ટાટા સ્ટીલને અહીંયા એક બીટીએસટી તરીકે જોઈન તમે પ્લે પણ કરી શકો છો. ઘણો આભાર કુશ આ વિગતો માટે અને આ દિવસ માટેથી અમારા દર્શકોને આ કોલ આપવા માટે. ટાટા સ્ટીલ એક સારી મજબૂતી તરફ આપણને પ્લે આઉટ થતો ઓલરેડી દેખાઈ ચૂક્યો છે. પ્રતિક, મેટલ સ્પેસ ઉપર આપનો વ્યૂ શું રહેશે? જે પ્રકારે ટેકનિકલી તો આપણે જોઈ રહ્યા છીએ કે એક સારી મૂવ આપણને જોવા મળી છે અને કમ્પેરેટિવલી આ સ્ટોક રેઝિલિયન્ટ રહ્યા છે, પણ સ્ટીલ અહીંયા હજુ જોવા જઈએ તો આપણે સરકાર તરફથી જે ઇમ્પોર્ટ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી ચીન તરફથી સસ્તા સ્ટીલ ઉપર નાખવામાં આવે છે એના ફાયદા રૂપે જ એક્શન જોવા મળી છે. આઈ થિંક બે દિવસ પહેલા પણ જયારે ચર્ચા કરી હતી ત્યારે પણ મેં જણાવ્યું હતું કે મેટલ સેક્ટરમાં હવે અહીંયાથી ડાઉનસાઇડ ઓછી છે અને હવે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એક પોઝિટિવ નોટ જોવા મળી શકે છે. ઘણા બધા રીઝન છે. પહેલા ફંડામેન્ટલી રીઝનની વાત કરવા જઈએ તો જે રીતના નંબર આપણને Q1 જોવા મળ્યા છે, લગભગ દરેક મેટલ કંપનીઓએ ખૂબ સારા નંબર પોસ્ટ કર્યા છે. ઇન્સ્પાઇટ ઓફ કે જે મેટલ કોમોડિટીઝમાં આપણે છેલ્લા 6 મહિનામાં કરેક્શન જોયું છે, છતાં પણ કારણ કે ડોમેસ્ટિક ડિમાન્ડ છે ખાસ વધી રહી છે અને સાથે જોવા જઈએ તો ચાઇના તરફથી જે એક્સપોર્ટ થતું હતું માત્ર ઇન્ડિયામાં નહીં જે બીજા બધા દેશોમાં એમાં પણ ખાસો એવો પ્રોડક્શન કટ આવ્યો છે. તો એક નવી ઓપોર્ચ્યુનિટી બની છે ઇન્ડિયન મેટલ ઇન્ડસ્ટ્રી માટે. અને પાછલા દિવસોમાં જે રીતે મેં બે દિવસ પહેલા પણ જણાવ્યું હતું કે ઘણી બધી કંપનીઝ એવી છે કે જે મેટલ ઇન્ડસ્ટ્રી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફેઝમાં હતી, છતાં પણ મોટા પાયે પોતે એક્સપાન્શન કર્યું છે, વેલ્યુ એડેડ પ્રોડક્ટો એડ કરી છે અને ખાસ કરીને જોવા જઈએ કે ટાટા સ્ટીલ જેવી કંપનીઓએ, ભૂષણ સ્ટીલ જેવી કંપનીઓને NCLTમાંથી ટેકઓવર કરી છે, વેદાંત ઇલેક્ટ્રો સ્ટીલને ટેકઓવર કરી છે. તો આવા સંજોગમાં મને લાગે છે કે જે રીતની કેપેસિટી એડ ઓન કરી છે ડોમેસ્ટિક કંપનીઓને સાથે એક્સપોર્ટની એક તક વધી રહી છે, એવા સંજોગમાં મને લાગે છે કે મેટલ સેક્ટર સારું પરફોર્મ કરી શકે છે. કરેક્શનની વાત કરવા જઈએ તો જે જાન્યુઆરી 2018 જે માર્કેટમાં કરેક્શન આવ્યું, પર્ટિક્યુલર મેટલ સેક્ટરમાં કરેક્શન આવ્યું હતું, એનું મેઇન રીઝન એ હતું કે છેલ્લા 2 વર્ષમાં મેટલ સ્ટોક્સ નીચેના લેવલથી 2x-4x થઈ ગયા હતા અને એને કારણે આપણે ઉપરના લેવલથી ગ્રેજ્યુઅલી કરેક્શન જોયું હતું. પરંતુ સારું એવું 6-8 મહિનાના કરેક્શન પછી હવે મેટલ શેરો ફરીથી તેજી માટે તૈયાર થઈ ગયા છે. ડેફિનેટલી થોડોક વોલેટાઇલ રાઇડ રહી શકે છે કારણ કે ગ્લોબલ લેવલે કોમોડિટીમાં ખાસી એવી વોલેટાલિટી જોવા મળી રહી છે. છતાં પણ મને લાગે છે કે બાય ઓન ડીપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. જે ટોપની લિસ્ટેડ કંપનીઓ છે જેમ કે ટાટા સ્ટીલ, વેદાંતા, હિન્ડાલકો, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, આ બધા સ્ટોક્સમાં મને લાગે છે કે આવનાર દિવસોમાં એટલીસ્ટ અહીંયાથી 3-1 મહિનાનો વ્યૂ લઈને ચાલીએ તો પણ આપણને 15-20% અપસાઇડ જોવા મળી શકે છે. તો મેટલ સ્ટોક્સ સારી એવી તેજીમાં, બીટીએસટીનો કોલ તો ઘોષે આપ્યો છે અને પ્રતિતના મતે પણ ત્યાં ખરીદારીની તક રહેલી છે. કુણાલ, હું આપથી જાણવા માંગીશ રૂપિયાની ચાલ, કારણ કે તમે જો અત્યારે આપણે શોની શરૂઆત કરી ત્યારે 72 રૂપિયાને 70-75 પાસે હતો, 71ની પાસે હતો અને હવે તમે જો તો 72 રૂપિયાને 82 સુધી પહોંચતો દેખાયો છે. આજના દિવસે રૂપિયાની વોલેટિલિટી ખૂબ જ જોવા મળી છે, અત્યારે કઈ રીતની ચાલ મૂલવી રહ્યા છો, શું કરવું જોઈએ કારણ કે એની ઇમ્પેક્ટ સીધી માર્કેટ પર આવી રહી છે? સ્ટ્રક્ચરની વાત કરું તો ડેફિનેટલી રૂપી હજી વીક જ છે. આગળ જતા આપણે વાપસ 73-74 ના લેવલ્સ રૂપીમાં જોઈ શકે છે આગળ જતા, જે ડેફિનેટલી માર્કેટ પર પણ પ્રેશર નાખશે આગળ જતા. તો ઓવરઓલ કન્સોલિડેશન ચાલે છે ફિલહાલ રૂપીમાં, જે આપણે વોલેટિલિટી અપ્સ એન્ડ ડાઉન જોયે છે. બટ અગર હું અંડરટોનની વાત કરું, હજી બુલિશ છે રૂપીનું, અંડરટોન ડેપ્રિશિએટ હજી થશે. તો 73-74 ના લેવલ્સ રૂપીમાં આવી શકે આગળ જતા, તો ડેફિનેટલી યુએસડી આઈએનઆર જ્યાં સુધી વાત કરું તો બાય કરીને ચાલવું જોઈએ.
ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને યુએસડી એનઆર માટે દેખાઈ રહ્યો છે. તો રૂપિયા માટે થઈને અહીંયા હજુ સ્થિતિ મજબૂત થાય એવા સંકેતો બનતા ઓછા દેખાઈ રહ્યા છે. એ સિવાય અત્યારે આપણે જો ઇન્ડેક્સના બીજા કેટલાક સ્ટોક જોવો કે જે આપણે એક મેજર મૂવ જોઈ રહ્યા છે, ઓએમસી અને રિફાઇનિંગ કાઉન્ટર્સની અંદર આપણે એક મૂવ જોઈ રહ્યા છે. બીપીસીએલ અને સાથે એચપીસીએલ આઈઓસી જોવો ત્યાં સારો મૂવ છે. ગેઇલ, ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા જેવા કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર્સ છે ત્યાં આપણે એક સારો મૂવ જોઈ રહ્યા છે. એક ફેક્ટર અહીંયા જોઈએ તો છેલ્લા બે ત્રણ ટ્રેડિંગ સેશનનું જે પ્રતિત કદાચ મારા ધ્યાનમાં આવ્યું છે, આપના ધ્યાનમાં આવ્યું છે કે નહીં, સરકારી કંપનીઝ, ફક્ત સરકારી બેંક નહીં પણ સરકારી કંપનીઝ જુઓ કે એમાં આપણને એક ટ્રેક્શન ઘણા પોઝિટિવ બિલ્ડ થતા દેખાઈ રહ્યા છે. લાસ્ટ વીક સુધી જુઓ તો પાવર ગ્રીડનું કાઉન્ટર ખાસું એક સ્ટ્રોંગ રહેતું દેખાયું હતું અને એની સાથે આપણે જોયો તો સરકારની બીજી જે પાવર જનરેશન સાથે જોડાયેલી કંપનીઝ પણ ફોકસમાં રહેતી દેખાય હતી, ડિસ્ટ્રીબ્યુશન વાળી કંપનીઝ પણ. આ સપ્તાહની શરૂઆતથી જોયો તો બીપીસીએલ, એચપીસીએલ મજબૂત છે. ફોલો ઓનમાં જોવો તો મેં ઓએનજીસી, ગેઇલના સપોર્ટ મળતા દેખાઈ રહ્યા છે. આજે કોલ ઇન્ડિયા તરફથી મોટો સપોર્ટ છે. શું ધ્યાન રાખવું બને અત્યારે આજે સરકારી કંપનીઝ મજબૂત થઈ રહી છે, કોઈ કારણ? કંપનીની વાત કરીએ તો સૌથી પહેલા તો લો બીટા સ્ટોક હોય છે, એમાં વોલેટિલિટી જોવા મળતી નથી. અને બીજી વસ્તુ એ છે કે આ કંપનીઓ ખાસું મોટું ડિવિડન્ડ આપતી હોય છે. તો જ્યારે હવે માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી છે, અનિશ્ચિતતાનો માહોલ છે, ત્યારે સેફ ઇન્વેસ્ટર પીએસયુ તરફ આગળ વળી રહ્યા છે. કારણ કે વેલ્યુએશન કમ્ફર્ટ છે અહીંયા, ડિવિડન્ડની ખાસી એવી આવનાર સમયમાં ઇન્ટરિમ ડિવિડન્ડ હવે નવેમ્બર ડિસેમ્બરમાં તમને જોવા મળશે. કારણ કે સરકારને નવા ફંડની જરૂર પડશે તો સરકાર ડિવિડન્ડ આપવા માટે આ બધી કંપનીને ઇન્સિસ્ટ કરશે. તો એવા સંજોગોમાં તમે જુઓ કે જે કંપનીઓ હેલ્થી ડિવિડન્ડ આપે છે, જેમ કે પીએફસી છે, આરઈસી છે, ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં અને એનબીએફસીમાં કરેક્શન આવ્યું છે, પરંતુ આ સ્ટોક્સમાં કરેક્શન જોવા નથી મળ્યું. સેમ વસ્તુ તમે કોલ ઇન્ડિયામાં જુઓ કે જે એક ઓએફએસનો ડર હતો, એ ઓએફએસ હવે આવનાર સમયમાં નહીં આવે એવી સંભાવનાઓ વધી છે. અને સાથે સાથે ઇન્ટરિમ ડિવિડન્ડ આવનાર દિવસોમાં આવશે, તો એને કારણે અહીંયા વેલ્યુ બાઇંગ જોવા મળી રહ્યું છે. અને ઓએમસીઝની વાત કરવા જઈએ વિક્રમ, તો ઓએમસીઝમાં તો ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. તમે જુઓ કે માત્ર આ કંપનીઓને નુકસાન થશે એ ડરથી ઓલરેડી સ્ટોક થઈ ગયા છે. આજ સુધી આ કંપનીને નુકસાન થયું નથી, કારણ કે જેટલી પણ ક્રૂડનો ભાવ વધારો થયો છે એ ઓલરેડી પબ્લિક પર પાસ ઓન થયો છે. અને એવા સંજોગોમાં જોવા જઈએ કે જે બીપીસીએલ, એચપીસીએલ અને આઈઓસી છે, એના સ્ટોક ઓલરેડી ઉપરના લેવલથી 50% ઘટી ગયા છે. તો હવે જ્યારે ક્રૂડ એક લેવલની આસપાસ આવી ગયો છે, અહીંયાથી વધારે ઉપર જવાની સંભાવના ઓછી છે. રૂપિયાની જે નબળાઈ થવાની હતી ઓલરેડી નબળાઈ થઈ ચૂકી છે, અને હવે અહીંયાથી આવનાર સમયમાં જોવા જઈએ તો નેગેટિવ સેન્ટિમેન્ટ થવાની શક્યતા ઓછી, જ્યારે પોઝિટિવ સેન્ટિમેન્ટ થવાની સંભાવનાઓ વધી છે. એવા મને લાગે છે કે આ શેરો ચોક્કસથી એક બોટમ આઉટ થઈ ગયા છે. ટાઈમ બિંગ ને અહીંયા શોર્ટ ટુ મીડિયમ ટર્મનો વ્યૂ હોય તો ડેફિનેટલી ઓએમસીઝમાં પણ પ્લે કરવું જોઈએ. અને ક્રૂડ ઓઇલના ભાવ જે રીતે ઉપર રહ્યા છે, હજુ સુધી સરકારે સબસિડીનું બર્ડન પણ ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા ઉપર નાખ્યું નથી. તો એવા સંજોગમાં મને લાગે છે કે આ શેરોમાં પણ તમને બીજા ક્વાર્ટરમાં નંબર્સ આવશે, એમાં ખાસા એવા બોટમ લાઈન ઉપર પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. તો આની અસર પણ તમને ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા ઉપર જોવા મળી શકે છે. તો એન્ટાયર ઓઇલ સેક્ટરની વાત કરીએ તો મને લાગે છે કે શોર્ટ ટર્મ વ્યૂ સાથે પ્લે કરી શકાય, બીજા ક્વાર્ટરના નંબર્સ આવશે ત્યાં સુધીમાં તમને એક સારો ગેઇન મળી શકે છે. ઓકે, ત્યારે જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ દબાણ તો હજુ પણ એટલું જ છે, ક્યાં રિકવરી મોડ તો બિલકુલ નથી દેખાઈ રહ્યો. પણ એમાં આજના દિવસે જે મેઇન ફોકસ હતું, ગઈકાલે સેબીની બેઠક બાદ જે નિર્ણય લેવામાં આવ્યા એમાં એએમસીઝ એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપનીઝને મોટી ડેન્ટ લાગી છે. અને તમે જો એચડીએફસી, એએમસી ન્યૂ લિસ્ટેડ કાઉન્ટર છે, સામે રિલાયન્સ નિપ્પોન તમે જો, ત્યાં 11% ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ જે છે, અમુક જે ખાસ કરીને યુલિપમાં કામ કરે છે, એમને પણ એટલી જ મોટી ડેન્ટ લાગવાની છે. કુણાલ, એચડીએફસી એએમસીના ચાર્ટ તો તમારી પાસે લાંબા નહીં હોય, પણ સાથે એચડીએફસી એએમસી ને રિલાયન્સ નિપ્પોન પર કોઈ આપનો વ્યૂ બને? સી, ઓવરઓલ ડેફિનેટલી લોંગ ટર્મ ચાર્ટ છે નહીં મારી પાસે એમાં, બટ ઓવરઓલ અગર કહું તો બંને રિલાયન્સની વાત કરું યા એચડીએફસીની વાત કરું, બંને ચાર્ટ પર હજી વીક લાગે છે. કોઈ પણ તમને બાઉન્સ મળે સ્ટોકમાં તો ડેફિનેટલી હજી હું સેલનો જ અપ્રોચ રાખીશ, કારણ કે બાઇંગ દેખાતી નથી બંને કાઉન્ટર્સમાં. તો કોઈ પણ તમને બાઉન્સ પણ મળે યા કરંટ લેવલ્સ પર પણ મળે, અગર કોઈ પાસે હોય તો ડેફિનેટલી પ્રોફિટ બુક કરી લો, અને અગર કોઈ પણ રાઇઝ મળે સ્ટોકમાં તો ડેફિનેટલી એક્ઝિટ કરવું જોઈએ. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને બનતો દેખાયો છે, પણ એક ફંડામેન્ટલ વ્યૂ પણ આ જ મુદ્દા ઉપર આપનો પ્રતિત લેવા માંગીશું. એચડીએફસી, એએમસી, રિલાયન્સ નિપ્પોન આ બંનેની અંદર જે 2% એક કેપ નક્કી કરવામાં આવી છે જે એક્સપેન્સીસ માટેની, અને જે રીતના જ્યાં સુધી થોડો ઘણો મને ખ્યાલ છે ત્યાં સુધી કે આ પ્રકારના કેપ જે છે એમાં 2% વધારેના જે એક્સપેન્સીસ જે છે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ અમુક જ પોલિસીઝ ઉપર લગાવતા છે. મોટાભાગની પોલિસીઝ તો 2% એક્સપેન્સીસમાં જ આવી જતી હોય છે. તો ખરેખર માર્જિન ઉપર એટલી મોટી અસર પડવાની શક્યતા ખરી?
રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે સેન્ટિમેન્ટલ ઇફેક્ટ હોય છે જે નેગેટિવ માર્કેટમાં મોટો પ્લે કરતી હોય છે અને મોટો રોલ પ્લે કરતી હોય છે અને એ જ આપણે જોઈ રહ્યા છે. વેલ્યુએશન કન્સર્ન હતા એચડીએફસી એએમસીમાં અને લિસ્ટિંગના દિવસથી આપણે જ્યારે પણ ચર્ચા કરી છે અમે જણાવ્યું છે કે શોર્ટ ટર્મમાં અહીંયા રિટર્નની એક્સપેક્ટેશન ના રાખવી જોઈએ, કારણ કે 1100ના ભાવની સામે 1800નો લિસ્ટિંગ, 1100નો આ લેવલે ઓલરેડી સ્ટોક તેના પિયર્સ કરતા મોંઘો હતો, તો 1800ના લેવલે તો એક્સ્ટ્રીમ મોંઘો હતો. તો આ સંજોગોમાં જ્યારે આ પ્રકારના ન્યૂઝ આવે છે ડેફિનેટલી એ ઇમ્પેક્ટ કરે છે અને એ ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહી છે. પરંતુ અહીંયા શાંતિથી સમજવાની જરૂર એ છે વિક્રમ કે ઇન્ડસ્ટ્રી આજથી 5 વર્ષ પહેલા શું હતી, આજે 22-23 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી બની છે અને આવનાર 2025 સુધીમાં એમફીનો વ્યૂ છે કે આ ઇન્ડસ્ટ્રી 100 લાખ કરોડને પાર થઈ શકે છે. અને ઓવરઓલ તમે જોવા જાઓ કે યુએસ છે કે ઓસ્ટ્રેલિયા છે કે બાકી બધા કન્ટ્રીઝ છે, ત્યાં મ્યુચ્યુઅલ ફંડના જે એયુએમ હોય છે એ ત્યાંના જીડીપીના બરાબર હોય છે અને આપણા ત્યાં હજુ પણ જોવા જઈએ તો જીડીપી જે આપણી છે એની કમ્પેરિઝનમાં જે એયુએમ છે ઘણા ઓછા છે. હવે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ એક લેવલથી ઉપર જવાના નથી, એક રેન્જમાં રહેવાના છે, ત્યારે એએમ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ છે ખાસો એવો પોપ્યુલર થવાનો છે. અને જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી આટલા મોટા લેવલે ગ્રો કરવાની છે તો હું નથી માનતો કે આની મેજર ઇફેક્ટ કંપનીઓ પર પડે. ડેફિનેટલી થોડી ઘણી બોટમ લાઈન ઉપર અસર પડી શકે છે. જે કંપની 20% સીએજીઆરથી વધતી હશે મે બી 19.5% સીએજીઆરથી વધશે, એનાથી વિશેષ કોઈ ફરક નથી પડવાનો. તો એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ છે. બંને કંપનીઓ સારી છે. રિલાયન્સ નિપોનમાં જોવા જઈએ તો એડીએજીનું નામ જોડાયેલું છે, એ રીઝનથી વેલ્યુએશન ખાસા એવા નીચે છે. પરંતુ વાત કરીએ એચડીએફસી એમસીની તો મને લાગે છે કે હવે એક વેલ્યુએશન કન્સર્ન જે હતો એ ધીરે ધીરે દૂર થશે અને મારી સલાહ એ જ રીતની રહેશે કે 1300-1400ની વચ્ચે જે લાંબા ગાળાના ઇન્વેસ્ટર છે ડેફિનેટલી આ સ્ટોકમાં ખરીદી કરે, જો તમારું હોરાઇઝન 3-5 વર્ષનું હોય તો. અને જે લોકોએ ઉપરના લેવલે ખરીદી કરી લીધી છે એ લોકો પણ 1300-1400ની વચ્ચે ડેફિનેટલી એવરેજ કરવાનો પ્રયત્ન કરે, જો તમારું હોરાઇઝન 3-5 વર્ષનું હોય તો. લાંબા ગાળા માટે તમે ખરીદારી કરો, પણ ટેકનિકલી કુણાલે કીધું કે અત્યારે એમાં કોઈ સ્કોપ નથી, તમે વેચી શકો છો. પણ લાંબા ગાળા માટે વ્યૂ હોય તો જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે, સલાહ આવી રહી છે, ખરીદારી તમે કરી શકો છો. પ્રતીતે જે રીતે જણાવ્યું એમસીએક્સ આટલા ઘટાડા વચ્ચે પણ એક સારી એવી તેજીમાં છે, કારણ પણ આપણે જાણીએ છીએ, કારણ કે હવે ડેરિવેટિવ્સમાં વિદેશી રોકાણકારો રોકાણ કરશે. એમસીએક્સ પર અત્યારે કઈ રીતનો ટ્રેડ લેશો કુણાલ? સી ઓવરઓલ અગર હું એમસીએક્સની વાત કરું તો મને કરંટ લેવલ્સ પર ડેફિનેટલી બહુ પોઝિટિવ લાગે છે. આઈ થિંક ઓવરઓલ અગર હું સ્ટ્રક્ચરની વાત કરું સ્ટોકનું, આઈ થિંક આગળ જતા આપણે વાપસ સ્ટોકને 900-910ના લેવલ્સ જોઈ શકે છે. આગળ જતા ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે કરંટ લેવલ્સ પર. કોઈને અગર કરંટ લેવલ્સ પર પણ લોંગ કરવું તો ડેફિનેટલી કરી શકે છે. 775-776 આ ઝોન છે સપોર્ટનો સ્ટોકને, જ્યાંથી આ સ્ટોકે મલ્ટિપલ ટાઈમ બાઉન્સ આપ્યું છે. તો આઈ થિંક આ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, ત્યાંથી એક અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઈન જે ટેકનિકલ ટર્મ્સમાં કે એને બનાવી છે. તો ડેફિનેટલી મોમેન્ટમ પોઝિટિવ સાઇડ પર છે. કરંટ લેવલ્સ પર પણ કોઈ લોંગ કરી શકે, 775નો સ્ટોપ લોસ રાખી શકે, અપસાઇડ ટાર્ગેટ 900 રૂપિયાના રાખી શકે. ઓકે, 900 રૂપિયાના ટાર્ગેટ માટે એમસીએક્સ ને ખરીદી કરી શકાય તેમ છે. અને બજાર જો રિકવર થયું, 1150 ની ઉપર ફરી પાછા આપણને ટ્રેડ આવતા દેખાયા, રાહતની વાત બની. થોડી 5% ઘટાડો જ રહ્યો, ઘટાડામાં થોડી રિકવરી જોવા મળી. બેંક નિફ્ટી જુઓ, એ 1.5% ઘટાડા જેવું યથાવત છે અને મિડકેપ અને સ્મોલ કેપની અંદર પણ સેલિંગ પ્રેશર યથાવત છે. તો એના ઉપર આપણે આગળ ચર્ચા કરીએ, પેલા અત્યારે રોકાઈશું અહીંયા એક બ્રેક માટે. બ્રેક બાદ જાણીશું કુણાલના બીટીએસટી અથવા તો એસટીબીટી કોલ્સ. વેલકમ બેક. અને આગળ વધીએ. અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે માર્કેટ વોલેટાલિટી તરફના પ્લેમાં દેખાઈ રહ્યા છે. અત્યારે ફરી એક વખત જોયો તો 11,250 પાસેના સ્તર આવતા દેખાઈ રહ્યા છે. જે રીતે આપણે અહીંયા સવારે વાત કરેલી હતી અને ઘણા બધા ટેકનિકલ એક્સપર્ટે આજે દિવસ દરમિયાન પણ આપણને કોલ આપ્યો છે કે 11,250નું લેવલ ક્લોઝિંગ બેઝ પર ખાસું મહત્વનું રહેશે. આ મહત્વનું લેવલ અત્યારે તો ચડવા દેખાય છે, પણ હવે અડધા કલાકની અંદર જો કદાચ આ લેવલ બ્રેક થાય છે તો પછી વધારે ખાના ખરાબી થતી દેખાઈ શકે તેમ છે. પણ જાણીએ કુણાલ કે આજના દિવસમાં કેટલાક વાયદા બજારના સ્ટોક અને એમાં એક યુનિયન બેંક આજે જોવો 5% સુધી પ્રાઇસ એક્શન પોઝિટિવ, ઓપન ઇન્ટરેસ્ટ જો 3.5% સુધી નેગેટિવ થયું છે. શું વ્યૂ રાખવો બને આ સ્ટોકને, આજે ઉછાળો આવ્યો છે એમાં ખાસ સ્પેસિફિકલી શોર્ટ કરવાની જગ્યા જોવી જોઈએ? સી આઈ થિંક ઓવરઓલ અગર હું પીએસયુની વાત કરું તો ડેફિનેટલી
જે કરંટ ટ્રેન્ડ વીક છે પીએસયુ બેંકની, જ્યાં હું યુનિયન બેંકની વાત કરું તો આજે આપણે ડેફિનેટલી એક શોર્ટ કવરિંગ જોયું છે સ્ટોકમાં આવતા, બટ આઈ થિંક ધ રિયલ પિક્ચર જે આમાં ક્લિયર થશે એ 82-83 લેવલ્સની ઉપર થશે. અગર એના ઉપર ક્લોઝ આપે છે તો આપણે કહીશું બધી ખરાબ ન્યૂઝ, ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે અને આપણે સ્ટોક એક 90-92 લેવલ્સની આસપાસ ચાલશે. તો હું કરંટ લેવલ્સ પર ડેફિનેટલી લોંગ કરવાની સલાહ નહીં આપીશ, કરંટ લેવલ્સ પર હું ડેફિનેટલી શોર્ટ કરવાની પણ સલાહ નહીં આપીશ, કારણ કે સ્ટોકનો સપોર્ટ છે 77-76 નો, ત્યાંથી જ આ સ્ટોક બાઉન્સ આવ્યો છે. તો આઈ થિંક રેન્જ બાઉન્ડ છે, 77 નો સપોર્ટ છે અને અપસાઇડમાં રેઝિસ્ટન્સ છે 80-81 ની આસપાસ. તો આઈ થિંક આ રેન્જમાં પ્રોબ્લી કન્સોલિડેટ થશે, પ્લે થશે. આઈધર ઓફ ધ રેન્જ બ્રેકઆઉટ આવે યા અપસાઇડની 80-81 ની ઉપર સ્ટોક ક્લોઝિંગ બેસિસ પર આપે તો તમે લોંગ કરી શકો, યા 77 ની નીચે બ્રેકડાઉન આપી દે છે સ્ટોક ઓન અ ક્લોઝિંગ બેસિસ તો આપણે નવા લેવલ્સ ડાઉનસાઇડ પર જોવા મળશે 60-58 ના. તો કન્સોલિડેશન છે તો કરંટ લેવલ્સ પર અવોઇડ કરીશ, બાય અને સેલ કરંટ લેવલ્સ પર કાયમ બોલતો એક કન્સોલિડેશન આપે. તરજ પ્રતિ દેના બેંક ગઈકાલે મર્જરના જે સમાચારો આવ્યા, વિજયા બેંક, દેના બેંક, બેંક ઓફ બરોડા સૌથી વધારે ઘટ્યો, બેંક ઓફ બરોડા સૌથી વધારે તેજી કરી દેના બેંકે, અને નાનો સ્ટોક છે એટલે અહીંયા વધુ તેજી થતી જોવા મળી. પણ હજી સ્વેપ રેશિયો ખબર નથી, રોકાણકારોએ શું કરવું જોઈએ? ગઈકાલે જેને પોઝિશન લઈ પણ લીધી હશે, આજે સ્લાઇટ કરેક્શન છે, ગઈકાલ જેટલી તેજી જેટલું કરેક્શન નથી આવ્યું, સ્લાઇટ પ્રોફિટ બુકિંગ ચોક્કસ આવ્યું છે, પણ સસ્તો સ્ટોક હોય તો વધારે એટ્રેક્શન વધે છે, શું સલાહ બને? નિશા, દૂર રહેવાની જ સલાહ રહેશે. મને લાગે છે કે અહીંયા એક વસ્તુ એ પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે જે બેંકની પરિસ્થિતિ ખરાબ છે, જ્યારે પણ રેશિયો નક્કી થશે એને થોડી ઘણી નુકસાન થવાની સંભાવના રહેશે. એનું રીઝન એ છે કે જ્યારે કોઈ મજબૂત બેંક નાની બેંકને ટેક ઓવર કરવા જઈ રહી છે તો કદાચ જે નોર્મ્સ હશે મજબૂત બેંકની ફેવરમાં વધારે રહેતા જોવા મળી શકે છે. તો જે પણ એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણે જણાવ્યું કે નાના ભાવનો સ્ટોક છે અને બેંકની પરિસ્થિતિ ઘણી ખરાબ છે, તો એક સેન્ટિમેન્ટલ ઇશ્યુ એ પણ ઇફેક્ટ એ પણ આવે કે હવે આ સ્ટોકમાં શું ખરાબ થવાનું છે, હવે તો આ બેંકને કરી લેશે કોઈ બીજી બેંક, મર્જ થઈ જશે તો બેંકમાં વધારે ખરાબી નથી થવાની. તો એ ઇસ્યુના કારણે સ્ટોકમાં ઉછાળો જોવા મળ્યો છે. પણ મને લાગે છે કે એઝ અ ઇન્વેસ્ટર જો રોકાણ કરવું હોય તો ઘણા બધા સારા ઓપ્શન અવેલેબલ છે, તો બને ત્યાં સુધી આ પ્રકારના એઝમ્પશન ઉપર રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. ઓકે, એક સવાલ ખાસ કુણાલ પ્રતિતાપ બંને પાસે જાણવા માંગીશ. એડીએજી સ્ટોક આજે જે પ્રકારે બીટન ડાઉન થતા દેખાઈ રહ્યા છે, રિલાયન્સ પાવર જોવો, રિલાયન્સ કમ્યુનિકેશન જોવો કે રિલાયન્સ કેપિટલ જોવો, ઇવન રિલાયન્સ નિપોનની અંદર આપણે આજે ટોપ ફાઈવમાં પણ જોયું જે પ્રેશર દેખાઈ રહ્યું છે, શું ફેક્ટર જોવા જોઈએ? કુણાલ, પહેલા એક ટેકનિકલ વ્યૂ આપની પાસે જાણવા માંગીશું. ઓવરઓલ અગર હું સ્ટોક્સની વાત, ચાર્ટની વાત કરું તો ડેફિનેટલી ઓલરેડી બધા ગ્રુપના સ્ટોક્સ ઓલરેડી વીક હતા, આપણે એક બાઉન્સ જોયેલો સ્ટોકમાં, પણ આ બાઉન્સ લાગતું હતું કે સસ્ટેન કરશે અને વાપસ એક ફ્રેશ રેલી સ્ટાર્ટ થશે, પણ વાપસ ડેફિનેટલી બધા સ્ટોક્સે બ્રેકડાઉન આપી દીધો છે ચાર્ટ પર. તો આઈ થિંક ઓવરઓલ અગર રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, આર પાવર કોઈની પણ વાત કરું, કરંટ લેવલ્સ પર ડેફિનેટલી બધા વીક દેખાય છે. રિલાયન્સ ઇન્ફ્રાની વાત કરું તો 370નો એક સપોર્ટ ઝોન છે, પ્રોબ્લી આઉટ ઓફ ધ એન્ટાયર પેક રિલાયન્સ થોડો કમ્પેરેટિવલી બેટર છે, બટ અગર કરંટ લેવલ્સ પર કહીશ હું લોંગ કરવાની કોઈમાં પણ સલાહ નહીં આપીશ. કરંટ લેવલ્સ પર બધા સ્ટોક વીક છે, કંઈક બેઝ ફોર્મેશન થાય, કંઈક પોઝિટિવ આપણને દેખાય ચાર્ટ્સ ઉપર, પછી લોંગ કરી શકે. કરંટ લેવલ્સ પર લોંગ કરવાની ડેફિનેટલી હું સલાહ નહીં આપીશ. રિલાયન્સ કમ્યુનિકેશન માટે તો ગઈકાલે પ્રતિત એક એનાઉન્સમેન્ટ પણ આવતી જોવા મળી હતી કે જ્યાં ટેલિકોમ બિઝનેસમાંથી જ કંપની સંપૂર્ણપણે એક્ઝિટ લઈ રહી છે અને રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર પ્રવેશવા જઈ રહી છે. શું કહેશો આ ગ્રુપ માટે? ટેલિકોમ્યુનિકેશન બિઝનેસ બચ્યો પણ નથી અને કંપનીની એવી ક્ષમતા પણ નથી કે આ પ્રકારના કોમ્પિટિશનમાં કરી શકે, તો એ તો બંધ થવાનો તો એ ખ્યાલ જ છે. રિયલ એસ્ટેટ બિઝનેસની જે વાત કરી છે ને, એક લાઇટ નોટ ઉપર વાત કરવા જઈએ તો જ્યારે પણ ગ્રુપના ચેરમેન ગ્રુપ વિશે આવીને કોઈ પોઝિટિવ વાત કરે છે, બીજા દિવસે ગ્રુપના શેરોમાં કરેક્શન જોવા મળે છે, આવું પાસ્ટમાં પણ આપણે જોયું છે. અને બીજી વાત એ પણ જોવા જઈએ કે જ્યારે પણ ટેકનિકલી આ બધા સ્ટોક્સમાં એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર બને છે ત્યાંથી જ સ્ટોકમાં કરેક્શનની શરૂઆત થાય છે, જે હાલમાં પણ આપણે જોયું કે 10-15 દિવસ પહેલા મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ આ ગ્રુપના ખાસ કરીને ઇન્ફ્રા અને કેપિટલ માટે બાયકોલ જનરેટ કરતા હતા અને ત્યાંથી સ્ટોકમાં 100-100 રૂપિયા નીકળી ગયા છે. ઓવરઓલ જોવા જઈએ તો જે મેઇન ઇસ્યુ આ ગ્રુપ સાથે છે વિક્રમ, એ મેઇન ઇસ્યુ એ જ છે કે આ ગ્રુપમાં કોઈને ટ્રસ્ટ, વિશ્વાસનો એક અભાવ જેવી પરિસ્થિતિ બની ગઈ છે. ડેટ બીજી કંપનીઓ ઉપર છે, એની ઇફેક્ટ બીજી કંપનીઓ ઉપર આવે છે. રિલાયન્સ કેપિટલની તમે વાત કરો તો રિલાયન્સ કેપિટલની પરિસ્થિતિ એવી છે કે રિલાયન્સ નિપ્પોન કે જેની સબસિડિયરી છે એના કરતાં પણ રિલાયન્સ કેપિટલ ઓછી માર્કેટ કેપ પર મળી રહ્યો છે. 10-12 રૂપિયા
ડિવિડન્ડ કંપની ચૂકવે છે, પ્રાઇસ ટુ બુક થી જોવા જાવ તો ઇન્ડસ્ટ્રીમાં સૌથી સસ્તો છે, પીઈ રેશિયો જોવા જાવ તો 7-8 નો છે, 25 ના પીઈ રેશિયો ઉપર સ્ટોક ખરીદવા બીજા એનબીએફસી સ્ટોક ખરીદવા લોકો તૈયાર છે, પરંતુ 8 ના પીઈ રેશિયો ઉપર રિલાયન્સ કેપિટલ ખરીદવા કોઈ તૈયાર નથી, કારણ કે અનસર્ટાનિટી આ ગ્રુપ સાથે અનેક જોડાયેલી છે, કોન્ટ્રાવર્સી પણ ખાસી એવી જોડાયેલી છે. તો આવા સંજોગમાં મને લાગે છે કે જે મેં પાસ્ટમાં પણ આઈ થિંક રિલાયન્સ કેપિટલ માટે જણાવ્યું હતું કે જે હાર્ડકોર ટ્રેડર છે, ઇન્વેસ્ટર છે કે જે લોકો હાઈ રિસ્કમાં માને છે, એ લોકો ડેફિનેટલી નીચેના લેવલે ધ્યાન રાખી શકે, કારણ કે આ સ્ટોકમાં પર્ટિક્યુલર રિલાયન્સ કેપિટલમાં હું વેલ્યુ જોઈ રહ્યો છું, અને રિલાયન્સ કેપિટલમાં રિલાયન્સ નિપોન જે લિસ્ટેડ છે એમાં આપણે જોવા જઈએ તો જાપાનની નિપોનનું હોલ્ડિંગ છે, ખાસું એવું મોટું હોલ્ડિંગ છે, એ સિવાય લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં જોવા જાવ ત્યાં એનું હોલ્ડિંગ છે, અને ઘણી બધી સબસિડીઓ આવનાર સમયમાં લિસ્ટ થવા જઈ રહી છે. તો એક વેલ્યુ અનલોકિંગ ઇસ્યુ આ કંપની સાથે બની શકે છે, પણ જ્યાં સુધી ઓવરઓલ ગ્રુપ પર ટ્રસ્ટ નહીં આવે, અને મને લાગે છે કે જ્યાં સુધી આર્કોમનો ઇસ્યુ એકવાર સેટલ નહીં થાય, ડેટ રિપે કરીને એક કોન્ફિડન્ટ જ્યાં સુધી ઉભો નહીં થાય, ત્યાં સુધી હું માનું છું ત્યાં આ ગ્રુપમાં વેલ્યુ બાઇંગ આવી કે સ્માર્ટ ઇન્વેસ્ટરને એન્ટ્રી થવી એ ઘણી મુશ્કેલ લાગી રહી છે. તો નાના રોકાણકાર છે કે જે લોકો સારા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, એ લોકો આ ગ્રુપથી બને ત્યાં સુધી દૂર જ રહેવું, અને ખાસ કરીને રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ નવલ જેવી કંપનીઓથી તો ડેફિનેટલી દૂર રહેવું. તો અહીંયાથી દૂર રહેવાની સલાહ ક્લિયરલી મળતી દેખાઈ રહી છે. ત્યારે જ આજે બાસમતી રાઈસ કાઉન્ટર્સ, કોહિનૂર ફૂડ, એલટી ફૂડ્સ તમે જો તેજી કરી રહ્યા છે, કારણ આપણે જાણીએ છીએ સવારના સમાચાર આવ્યા આજે કેબિનેટની બેઠકમાં કદાચ એમને થોડી એક્સપોર્ટ માટે રાહત મળી શકે છે. અત્યારે જે તેજી થઈ છે કુણાલ, તમને લાગે છે સસ્ટેન થઈ શકશે, ક્યાં સપોર્ટ મળી રહ્યો છે? કારણ કે તમે જોયું હોય તો પાછલા એકાદ મહિનામાં, ઓલમોસ્ટ પાછલા 6-1 મહિનામાં એવા કોઈ સારા રિટર્ન નથી મળ્યા, ઓલમોસ્ટ 40-50% મૂડી ધોવાઈ ગઈ છે, એવામાં એન્ટ્રી લેવાની તક શોધશો ખરા? સી, ઓવરઓલ અગરનું વાત કરું તો કોઈનોરની વાત કરું તો ડેફિનેટલી સ્ટોકનો સ્ટ્રક્ચર જ એટલો વીક છે કે આઈ થિંક કોઈ પણ બાઉન્સ પણ મળે આ સ્ટોકમાં ન્યૂઝ બેઝ કોઈની પાસે અગર હોય તો ડેફિનેટલી સેલ કરી દેવું જોઈએ. કરંટ લેવલ્સ પર તો હું લોંગની સલાહ ડેફિનેટલી નહીં આપીશ. કોઈને બાઉન્સ રમવું હોય તો આઈ થિંક એ પણ રિસ્કી છે, કારણ કે જેટલા તમે બાઉન્સ માટે વેઇટ કરશો એના નીચે તો તમને વાપસ સ્ટોક ઇઝીલી મળી જશે, અવેલેબલ હશે. તો આઈ થિંક જે હિસાબથી સ્ટ્રક્ચર છે સ્ટોકનો એક્સ્ટ્રીમલી વીક છે. કરંટ લેવલ્સ પર હું લોંગની ડેફિનેટલી સલાહ નહીં આપીશ. કરંટ લેવલ્સ પર અગર કોઈની પાસે હોલ્ડિંગમાં છે તો ડેફિનેટલી એક્ઝિટ કરે અને પ્રોફિટ બુક કરી નાખે. ઓકે, આ એક ફેક્ટર અહીંયા પ્રતિત આપની પાસેથી પણ સમજવા માંગીશું રાઈસ સ્ટોક્સ માટેનું. સરકાર તરફથી તો અહીંયા જે એક એક્સપોર્ટ બેનિફિટ મળવાના છે વાત છે, પરંતુ જે કોમોડિટીને રિલેટેડ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે મુજબ પણ વાત કરીએ તો આ વખતે ચીન, ફિલિપિન્સ જેવા અમુક દેશો છે, અને ખાસ કરીને ચીન તરફથી આપણે જોયો તો આ વખતે ત્યાં જે પૂરની સ્થિતિ હતી એને લઈને રાઈસનું ઉત્પાદન, ખાસ કરીને પેડી પ્રોડક્શન જે છે તે ત્યાં એમાં ખાસું આપણને વીક થતું દેખાયું છે. આ વખતે જે મિડલ ઇસ્ટની મોટામાં મોટી ડિમાન્ડ છે એને સપ્લાય કરનાર બે જ દેશો રહેશે, ભારત અને પાકિસ્તાન. તો કેટલો બેનિફિટ આપણે ખાસ કરીને જે પેડી પ્રોડક્શન અને ખાસ કરીને પેડી એક્સપોર્ટ કરે છે એ કાઉન્ટર્સ માટે જોવા જોઈએ? ડેફિનેટલી આ ઇન્ડસ્ટ્રી માટે ઘણા વર્ષોથી એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે, અને સારી કંપનીઓએ ઓપોર્ચ્યુનિટીને ખાસી સારી રીતે એન્કેશ કરી છે. હું વાત કરું કેઆરબીએલની. 2013માં આ સ્ટોક લગભગ 20-22 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો હતો, અને ત્યારબાદ ઉપરમાં આપણે 650 રૂપિયા સુધી જતો જોયો, અને હાલમાં લગભગ 380ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા 5 વર્ષનો જે આપણે ટ્રેક રેકોર્ડ જોઈએ તો કંપનીએ ખૂબ જ સારા પરફોર્મન્સ આપ્યા છે. એક્સપોર્ટના લેવલે કંપનીએ, બ્રાન્ડ બિલ્ડિંગના લેવલે, ડોમેસ્ટિક માર્કેટમાં નવી નવી બ્રાન્ડ્સને લોન્ચ કરી, આ બધી રીતે કંપનીએ ખાસા એવા પોઝિટિવ એપ્રોચ આપ્યા છે, અને એનું જ રીઝન રહ્યું છે કે આ પ્રકારના રિટર્ન આ કંપનીમાં જોવા મળ્યા છે. પરંતુ એ સિવાયની બાકીની કંપનીઓ જોવા જવું, જેમ કે દાવતની વાત કરીએ, એલટી ફૂડ, તો અહીંયાથી આપણને એ પ્રકારના પરફોર્મન્સ જોવા નથી મળ્યા. સેમ વસ્તુ વાત કરીએ કોહિનૂર ફૂડ, તો જે રીતે કુણાલે કીધું, 2013માં શેરનો ભાવ જ્યાં હતો લગભગ 30-32 રૂપિયાની આસપાસ, આજે 2018માં પણ એ લેવલની આસપાસ જ મળી રહ્યો છે, અને કંપની ઘણા સમયથી નુકસાની કરી રહી છે. તો ઓવરઓલ આ ઇન્ડસ્ટ્રીમાં તમે જોવા જાવ તો લિસ્ટેડ એન્ટિટીમાં ઘણી ઓછી ઓપ્શન તમારી સામે છે. કેઆરબીએલ ડેફિનેટલી જો લાંબા ગાળાનો વ્યૂ હોય અને જે ઓપોર્ચ્યુનિટી છે અને કે એન્કેશ કરવી હોય તો તમે ધ્યાનમાં રાખી શકો. આ સેક્ટરની બીજી એક નાની કંપની છે ચમનલાલ સેઠિયા, આ એક પંજાબ બેઝ કંપની છે. મને લાગે છે કે આ કંપનીમાં પણ તમે જુઓ તો કંપનીએ પાછલા ઘણા સમયથી સારા પરફોર્મન્સ આપ્યા છે, અને શેરહોલ્ડરો માટે છેલ્લા 5 વર્ષમાં સારી એવી વેલ્થ ક્રિએટ કરી છે. એટલે જો રોકાણ માટે પર્ટિક્યુલર જે આપણે જે ઓપોર્ચ્યુનિટીની વાત કરી એને ધ્યાનમાં રાખીએ તો મને લાગે છે આ એક સ્ટોક પણ છે કે જેને તમે ધ્યાનમાં રાખી શકો છો. અને જ્યારે રૂપીની નબળાઈ છે, મને લાગે છે કે આ બે સ્ટોક પર્ટિક્યુલર કેઆરબીએલ અને ચમનલાલ સેઠિયા, આ બંને કંપનીના સ્ટોક અહીંયાથી લાંબા ગાળાનો વ્યૂ હોય તો તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. બાકીના જે બે સ્ટોકની વાત કરી, દાવત અને કોહિનૂર ફૂડ, આ બંનેથી દૂર રહેવું જોઈએ.
તો જે રીતે ટ્રિકલી અત્યારે પ્રતિત અને કુણાલ માને છે કે એલટી ફૂડ્સ અને કોહિનૂરથી દૂર રહો, ચવનલાલ સીઠિયા એક કાઉન્ટર છે જેના પર તમે ટ્રેડ લઈ શકો છો પણ લાંબા ગાળા માટે તમને સારા રિટર્ન મળશે. અલુસ 3:10 થઈ છે અને હવે આપણે ગણતરીના કલાકો બાકી છે ઇન્ડિયા પાકિસ્તાન મેચ માટે, તો શું એવો સેન્ટિમેન્ટ બની રહ્યો છે કે અહીંયાથી જલ્દી કામ પતાવો ને ભાગી ભાગીને જઈને મેચ જુઓ? ઇન્ટરેસ્ટિંગ છે વિક્રમ, કારણ કે આ એક પણ એક ફેક્ટર છે આજના દિવસે કહી શકાય એટ્રેક્શન છે. ઘણા વખત પછી ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે, સેન્ટિમેન્ટ કેવા લાગે છે મેચને લઈને? નિશા, એકચ્યુઅલી આમાં આજે એવી સ્થિતિ નથી કે માર્કેટ જલ્દી પૂરું કરી અને મેચ જોવા જાય, કારણ કે જે પ્રકારે છેલ્લા 2-3 દિવસથી માર્કેટ ચાલી રહ્યું છે, પાર્ટિસિપેશન અત્યારે ઓલરેડી માર્કેટને ખાલી જોઈ જ રહ્યા છે અને આ માર્કેટનો મેચ પૂરી થશે પછી એ ભારત પાકિસ્તાનની મેચ જોવે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારની વોલેટિલિટી પ્લે થતી દેખાઈ રહી છે, પોસિબલી નિશા એવું નથી લાગતું કે કોઈ હવે અત્યારે એમાં પણ આવું એક શોર્ટ વીક અને વીકેન્ડ આવતું હોય ત્યારે કોઈ વધારાનું ટેન્શન લઈ અને જવા માંગે એવી શક્યતા તો ઘણી ઓછી દેખાઈ રહી છે. આજે જુઓ કે જેમ કે પીએસયુ બેંક કે જ્યાં આપણે ગઈકાલે આટલો મોટો ઘટાડો જોઈ રહ્યા હતા ત્યાં આટલો મોટો બાઉન્સ અને એ પણ ખાસ કરીને બીઓબી નું કાઉન્ટર જોવો તમે આજના દિવસમાં શું વોલેટિલિટી રહી છે. 5-5.5% ઇન્ડિયા પાકિસ્તાન મેચ પર બેટ લેવી જોઈએ કે નિફ્ટી ઉપર? પ્રતિક શું લાગે છે, બંને માંથી ફાયદો કોણ કરાવશે, એન્ટરટેનમેન્ટ ક્યાં છે? શું નિફ્ટી સારા અત્યારે જો સ્ટેબલ રહે છે તો રોકાણકારોને હાશકારો થશે કે ભારત પાકિસ્તાન મેચમાં જે ઇન્ટરેસ્ટિંગ આઉટકમ આવશે ખાસ કરીને ભારતના ફેવરમાં તો વધારે મજા આવશે? નિશા, પણ સૌથી પહેલી વાત તો એ છે કે જે લોકો સત્તાની શરૂઆતથી તેજીમાં છે એ લોકોને તો મેચમાં ઇન્ટરેસ્ટ ડેફિનેટલી નહીં પડે. આજે માર્કેટની સ્થિતિ એ રીતની થઈ ગઈ છે, જે લોકો શોર્ટમાં જે લોકો ડેફિનેટલી મેચને એન્જોય કરી શકશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો હું માનું છું ત્યાં સુધી કાલની રજા છે અને આજના સમયમાં જોવા જઈએ તો બીટીએસટી કે કર્યા વગર ડેફિનેટલી મેચની મજા લેવી જોઈએ. શુક્રવાર આવીશું ત્યાં સુધી મેચ તો રાત્રે પૂરી થઈ જશે, પરંતુ અગેન કાલની રજામાં એના જ સવાલોના જવાબો ઉભા રહેશે કે રૂપી શું છે, ગ્લોબલ માર્કેટ શું છે. તો એના કરતા બને ત્યાં સુધી ટ્રેડર્સ છે લોકો શુક્રવારે આઈને બેટ લે વધારે સારું ઓપ્શન સાબિત થશે. એક્ચ્યુઅલી બીટીએસટી માટે તો સૌ કોઈની રાહ હોય છે, ભલે આજે કોઈ લઈને જાય ને શુક્રવારે સારા રિટર્ન મળે એની અપેક્ષા રાખે, પણ રૂપિયો જે છે એક વિલન બનીને બેઠો છે અને અત્યારે તમે રૂપિયાની પણ વોલેટિલિટી પીક પર અત્યારે જોઈ શકો છો. કુણાલ, અત્યારની સિચ્યુએશન જોતા સિનારીઓ શું દેખાઈ રહ્યો છે, ઇન્ડેક્સ પર અત્યારે કોઈ ટ્રેડ લેવો કે સ્ટોક સ્પેસિફિક બીટીએસટી ક્યાં બને છે? સી, ઓવરઓલ અગર હું વાત કરું તો આપણે સ્ટાર્ટ ઓફ ધ શોમાં ડિસ્કસ કરીએ, આપણે ક્રુશિયલ સપોર્ટ લેવલ્સની આસપાસ છે. આઈ થિંક 11,250-11,200 આ ઝોન છે જ્યાં નિફ્ટીને એક સારો સપોર્ટ છે. બેંક નિફ્ટીને 26,100-26,200 આ સપોર્ટ ઝોન છે. જોઈએ આ સપોર્ટ ઝોન ક્લોઝિંગ બેસિસ પર હોલ્ડ થાય છે કે નહીં. ઓવરઓલ સ્ટ્રક્ચર તો વીક છે જોવા જાય હમણાં કરંટ લેવલ્સ પર પણ, તો મારા બંને કોલ્સ એસટીબીટી હશે. મારો ફર્સ્ટ એસટીબીટી હશે આરબી ઇન્ફ્રા. આઈ થિંક સ્ટોકમાં આપણે બ્રેકડાઉન જોઈ દીધું છે, સ્ટોકે નિયર ટર્મના બધા સપોર્ટ તોડી નાખ્યા છે, તો આગળ જતા પણ આપણે એક સારો ફોલ જોશું સ્ટોકમાં જતા. તો કરંટ લેવલ્સ પર કોઈ શોર્ટ કરી શકે છે, 170 નો સ્ટોપ લોસ રાખી શકે છે, ટાર્ગેટ છે 162-156 ના. તો મારો ફર્સ્ટ પીક આઈઆરબી હશે. સેકન્ડ મારો પીક હશે ફ્રોમ ધી એડીએજી ગ્રુપ, દેટ ઇઝ આર પાવર. આર પાવર એ સિમિલર સ્ટ્રક્ચર આપ્યો છે, એક બાઉન્સ આપેલો, એ બાઉન્સ સસ્ટેન ના થયો. ઓલરેડી સ્ટોક એક વીક ટ્રેન્ડમાં હતો અને વીક ટ્રેન્ડમાં વાપસ નિયર ટર્મ ક્રુશિયલ સપોર્ટ બ્રેક કરી નાખ્યા છે, તો આર પાવર એ કોઈ કરંટ લેવલ્સ પર શોર્ટ કરી શકે છે, 33 નો સ્ટોપ લોસ રાખી શકે છે, ડાઉનસાઇડના ટાર્ગેટ 28-26 ના રાખી શકે છે. તો મારા બે એસટીબીટી કોલ હશે, એક આઈઆરબી ઇન્ફ્રા અને એક આર પાવર. ઓકે, તો અત્યારે આપણને બંને કોલ કુણાલ તરફથી આવતા દેખાય છે. રિલાયન્સ પાવરની અંદર શોર્ટ કરીને ચાલો, 28 રૂપિયાના 26 રૂપિયાના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ અહીંયા 33 રૂપિયાનો રાખવાનો રહેશે. અત્યારે જો સ્ટોક 31 રૂપિયાની આસપાસ કારોબારમાં આવતો દેખાઈ રહ્યો છે. બીજો સ્ટોક અહીંયા આપણને જે પસંદ આવી રહ્યો છે કુણાલને એ છે આયાત બિન્ફ્રાનો. એસટીબીટી તરીકે રિલાયન્સ પાવરને જોવો અને આપણે જે રીતના ચર્ચા કરી હતી એ પ્રમાણે અહીંયા વધારે વીકનેસ છે. આયાત બિન્ફ્રામાં પણ શોર્ટ કરો 160-156ના ટાર્ગેટ માટે અને 170 રૂપિયાનો અહીંયા એક સ્ટોપ લોસ રાખી અને ટ્રેડ લેવા માટેની એડવાઇસ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ લઈશું અહીંયા એક બ્રેક અને બ્રેક બાદ આજના ક્લોઝિંગ પરની ચર્ચા આગળ વધારીશું.
વેલકમ બેક. અને ગણતરી મિનિટો બાકી છે ત્યારે આપણે જોઈએ તો ફરી પાછું ઇન્ડેક્સ આપણને 11,250 ની નીચે આવતો દેખાઈ રહ્યો છે. મોમેન્ટમ ઉપરની તરફ લાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે પણ ઇન્ડેક્સ સમહાઉ સર્વાઈવ નથી થઈ રહ્યો. લાર્જ કેપ કાઉન્ટર્સની અંદર જે હેવીવેઇટ સ્ટોક હતા, જે અત્યાર સુધી નિફ્ટીને એક સારા એવા સપોર્ટ આપતા હતા, એ બધા કાઉન્ટર્સની અંદર આપણને ખાસ પ્રેશર દેખાઈ રહ્યો છે. સ્પેસિફિકલી જો વાત કરીએ એચડીએફસી ડીઓનો ફ્રન્ટ ઉપરથી આપણને વીકનેસ દેખાઈ રહ્યો છે. બજાજ ડીઓ એટલે કે બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સ તરફથી ઘટાડો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાસ ત્યાંથી આપણને એક ઘટાડો દેખાઈ રહ્યો છે. તો આ એવા કાઉન્ટર્સ હતા 4-5 કે જે ઇન્ડેક્સને જ્યારે પણ આવા પ્રકારના સિચ્યુએશન આવતા હતા ત્યારે એક ખાસો સપોર્ટ આપતા હતા. ત્યાંથી આજે આપણે જોયો તો એક મેજર પ્રેશર દેખાઈ રહ્યું છે. અને ઇવન આપણે અત્યાર સુધીના જે માર્કેટના ડાઉનફોલમાં જોયું તો એમાં પણ આ બધા સ્ટોક તરફથી જે પ્રેશર બિલ્ડ થયું છે એ ફેક્ટરને આપણે ખાસ અહીંયા વોચ આઉટ કરવું છે. કેટલાક કેસ સેગમેન્ટના કાઉન્ટર ઉપર આપણે હવે નજર કરીએ કે જ્યાં આજના દિવસે આપણને એક મેજર મૂવ આવતા દેખાઈ રહ્યા છે. એડીએસીના કાઉન્ટર્સની વાત કરી પરંતુ એ સિવાય જો એડલવાઇઝનું કાઉન્ટર છે, યુએફઓ મૂવીઝ છે, ત્યાં આપણને એક ડાઉનસાઇડ જોવા મળી રહી છે. આ ઉપરાંત બેસલાઇટ ડેવલપમેન્ટ છે, IIFL હોલ્ડિંગ્સનું કાઉન્ટર છે, ત્યાંથી એક પ્રેશર છે. અને એ સિવાય અહીંયા આપણે ઓરેકલ ફાઇનાન્સ જેવા કાઉન્ટર છે, સ્મોલ કેપ કાઉન્ટર છે, ત્યાંથી પણ એક પ્રેશર તરફનો કારોબાર જોઈ રહ્યા છે. સપોર્ટ ક્યાં બની રહ્યો છે કેશ સેગમેન્ટમાં તો જોવો, MEP ઇન્ફ્રા છે 5.5% મજબૂત છે. એ સિવાય મજસ કોણમાં ફ્રન્ટ ઉપર મજબૂતી છે, લિબર્ટી શૂઝ મજબૂત દેખાઈ રહ્યું છે. અને સાથે જ અહીંયા ઓટોલાઇન ઇન્ડસ્ટ્રીઝ જેવા કેટલાક કાઉન્ટર્સ છે એ પણ આપણને મજબૂત થતા દેખાઈ રહ્યા છે. આ બધા સ્ટોક કેશ સેગમેન્ટની અંદર આપણને મુવમેન્ટ આપતા દેખાઈ રહ્યા છે પણ એટલી ખાસ સ્ટ્રેન્થ બિલ્ડ થતી નથી જોવા મળી રહી. પણ છતાં એક કાઉન્ટર આમાં જોઈએ, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા. અહીંયા આપ કેવી રીતના વ્યૂ રાખશો કુણાલ, નવી ખરીદી માટેની જગ્યા બનતી દેખાશે? કારણ કે આજે દિવસ દરમિયાન સ્ટોક વોલેટાઇલ રહ્યો, ઉપરની તરફના લેવલ બાદ કરેક્ટ પણ થયો અને અત્યારે હવે ફરી પાછો ફ્લેટ ચાલી રહ્યો છે. કોઈ પોઝિશન અહીંયા સી, આઈ થિંક ઓવરઓલ અગર હું ફાર્મા સેક્ટરની વાત કરું તો ડેફિનેટલી હમણાં કરંટ લેવલ્સ પર જે હિસાબથી રેલી આપી છે તો આઈ થિંક કોઈ પણ ડિપ્સ મળે તો સ્ટોકમાં તો ફાર્મા સ્ટોક્સમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. આઈ થિંક ટ્રેડિંગ બેટ પણ કરંટ લેવલ્સ પર બને છે જ્યાં સુધી ફાર્માની વાત કરું. અને ગ્રેન્યુલ્સની અગર હું વાત કરું તો 108 સ્ટોકને એક સારો સપોર્ટ ઝોન છે, તો કરંટ લેવલ્સ પર રિસ્ક રિવોર્ડ રેશિયો લોંગની તરફ જ બેસે છે. તો 108 સ્ટોપ લોસથી કોઈ બાય કરી શકે છે, અપસાઇડ ટાર્ગેટ્સમાં રાખી શકે છે 113-115. તો ઓવરઓલ ટ્રેડિંગ બેટ છે નિયર ટર્મ માટે. પણ અગર સ્ટોકની અગર હું ઓવરઓલ મોમેન્ટમની વાત કરું અને સ્ટ્રક્ચરની વાત કરું, ડેફિનેટલી પોઝિટિવ છે. ટ્રેડર્સ કરંટ લેવલ્સ પર લોંગ કરી શકે છે, 108 સ્ટોપ લોસ રાખીને અપસાઇડમાં 115 ટાર્ગેટ રાખી શકે છે. અને અગર કોઈને ઇન્વેસ્ટ પણ કરવું છે ફોર અ મીડિયમ ટર્મ તો પણ આ લેવલ સારા છે, કરંટ લેવલ્સ પર પણ બાય કરી શકે છે. મીડિયમ ટર્મમાં તમને નવા હાઈઝની તરફ 130-140 ના લેવલ દેખાઈ શકે છે. ટીબીઝેડમાં આજના દિવસે તમે જો ખાસો ઘટાડો છે, ઓલમોસ્ટ 4.5% આસપાસ. ટાઇટન પર તમે જો એક રિકવરી આવી, કારણ કે પ્રતિદિન આપણે જાણીએ છીએ સવારના ટાઇટનમાં એક મોટો ઘટાડો હતો કારણ કે સીએલએસએનો રિપોર્ટ હતો, 730 લક્ષ્યાંક આપ્યા હતા, ઓલમોસ્ટ 790 સુધી તો આ કાઉન્ટર પહોંચી જ ગયો હતો. ત્યાંથી સ્માર્ટ રિકવર પણ થઈ ગયો છે, કારણ કે આપણે જોઈ રહ્યા છે અત્યારે હેડવિન્ડ્સ છે, અત્યારે પ્રોબ્લેમ્સ છે, કદાચ કપ થઈ શકે છે, ગોલ્ડ ઇમ્પોર્ટમાં ઇમ્પોર્ટ ડ્યુટી લાગી શકે છે. કે ટાઇટન અને ટીબીઝેડ કઈ રીતે પ્લે કરશો? ટોપિક ટાઇટન હશે, શું કરવું? નિશા, ટીબીઝેડથી તો સ્ટ્રિકલી દૂર રહેવાની સલાહ રહેશે. અને ઓવરઓલ પાસ્ટમાં પણ મેં એકવાર જણાવ્યું છે કે આ સેક્ટરની ટાઇટનને છોડીને બાકી કોઈ પણ કંપની રહી છે ત્યાં કોર્પોરેટ ગવર્નન્સના સૌથી પહેલા ઇસ્યુ રહેલા છે. એક કંપની હતી પીસી જ્વેલર્સ કે જે એક સારી એવી મજબૂતાઈ પાસ્ટમાં બતાવી હતી, પરંતુ એમાં પણ શું થયું આપણને ખ્યાલ છે. તો બને ત્યાં સુધી આ સેક્ટરમાં એવી કોઈ ખાસ બીજી કંપની મને ધ્યાનમાં નથી આવી, પર્ટિક્યુલર જેમ્સ જ્વેલરી અને આ સેક્ટરમાં. અને ઘણી બધી કંપની એવી છે કે જેણે કોર્પોરેટ ગવર્નન્સના ઇશ્યુનું પાલન નથી કર્યું, એવું લિસ્ટ ઘણું લાંબુ છે. તો બને ત્યાં સુધી બીજી કંપનીઓમાં દૂર રહેવાની સલાહ રહેશે. ટાઇટનની જ્યાં સુધી વાત છે, જ્વેલરીની સાથે ઘણા બધા સેગમેન્ટ આ કંપનીમાં છે અને દરેક સેગમેન્ટ સારું કામ કરી રહ્યા છે. એક જે મેઇન જે કંપનીની શરૂઆત થઈ હતી જે વોચીસ, ત્યાંથી જે શરૂઆત થઈ હતી ત્યાં એક ધીરે ધીરે સ્લોડાઉન જોવા મળી રહ્યું છે. કારણ કે આપણે જોઈ રહ્યા છે કે હવે જે ડિજિટલ વોચીસનો જમાનો આવી રહ્યો છે, તો આ એક સેગમેન્ટ છે કે જ્યાં કંપનીને થોડા ઘણા પ્રેશર જોવા મળી રહ્યા છે, પરંતુ સામે બીજા બિઝનેસીસ સારું પરફોર્મ કરી રહ્યા છે. સ્ટોકમાં પાછલા ઘણા સમયથી આપણે લગભગ ગયા ઓક્ટોબર મહિનાથી એક રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોઈ રહ્યા છે, કારણ કે વેલ્યુએશન ખાસા સ્ટ્રેચ થઈ ગયા હતા. અને છેલ્લા 2 આપણે જોઈ રહ્યા છે કે મેનેજમેન્ટ થોડીક કોમેન્ટરી જે આપે છે થોડીક સ્લોડાઉનની આપે છે. આવા સંજોગમાં મને લાગે છે કે સ્ટોકમાં હાલના લેવલે તો એક સપોર્ટ મળ્યો છે, પરંતુ આવનાર દિવસોમાં સ્ટોક 750-760 સુધી જઈ શકે છે, મે બી સેકન્ડ ક્વાર્ટરના પરિણામો પહેલા. અને એ લેવલની આસપાસ જ્યારે સ્ટોક આવે છે, હું માનું છું એ લેવલ આઈડિયલ લેવલ હશે કે જે લોકો લાંબા ગાળાનો ઇન્વેસ્ટર છે આ સ્ટોકમાં એન્ટર થઈ.
થઈ શકે છે. તો હાલમાં જે લોકો જોડે સ્ટોક છે ડેફિનેટલી હોલ્ડ કરી શકે, પરંતુ જે લોકો નવી ખરીદી કરવા માંગે છે, લોકો 750-770 ની આસપાસ આવે છે, ત્યાં ડેફિનેટલી લાંબા ગાળા માટે ખરીદી કરી શકે છે. ઓકે, ટાઇટન માટે આ વ્યૂ બની રહ્યો છે. કન્ઝમ્પશન લેડ એક કાઉન્ટર બીજું પણ જોઈશું, જ્યુબિલન્ટ ફૂડ. કુણાલ, અહીંયા આપને શું લાગે છે? ટેકનિકલી આ સ્ટ્રક્ચર મજબૂત દેખાઈ રહ્યો છે, સ્ટોક સારો એવો કરેક્ટ થયો છે ઉપરના સ્તરે પાસેથી. હવે અહીંયા બોટમ ફિશિંગ કે હજુ વધારે ડાઉન સાઇડ જોવો છો આપ? ઓવરઓલ અગર હું લોંગ ટર્મ સ્ટ્રક્ચરની વાત કરું તો ડેફિનેટલી બહુ ટ્રેન્ડ બોલેશ છે. આપણે લાસ્ટ એક બે દિવસમાં સારી અપસાઇડ રેલી પણ જોયેલી સ્ટોકમાં, કારણ કે કંઈક ને કંઈક સ્ટોક એક ઓવરસોલ્ડ રીજનમાં છે. આઈ થિંક ઓવરસોલ્ડ રીજનમાં જ્યારે કોઈ પણ સ્ટોક એન્ટર થઈ જાય છે આપણે કોઈક બાઉન્સ જોયે છે. બટ ઓવરઓલ અગર સ્ટ્રક્ચર સ્ટોકનો એકદમ સ્ટ્રોંગ હોય તો આ પછી જે સપોર્ટ મીડિયમ ટર્મ સપોર્ટ નીચેના બનાવે છે એ બહુ સ્ટ્રોંગ હોય છે, જ્યાંથી સ્ટોક વાપસ બાઉન્સ કરે છે. તો આઈ થિંક કરંટ પ્રાઇસ પર પણ હું ડેફિનેટલી કહીશ લોંગ કરવાનું જ્યુબિલન્ટ ફૂડને. 1300 રૂપિયાનો એક સારો સપોર્ટ છે, એ તમે સ્ટોપ લોસ રાખી શકો છો. અપસાઇડમાં વાપસ તમે સ્ટોકને 1450 લેવલ્સની આસપાસ જોઈ શકો છો. તો આઈ થિંક ફેવરેબલ રિસ્ક રિવોર્ડ લોંગ સાઇડ પર જ બેસે છે. લોંગ ટર્મ સ્ટ્રક્ચર હજી ઇન્ટેક્ટ છે, જે મોમેન્ટમ સ્ટ્રક્ચર છે એકદમ સ્ટ્રોંગ છે. તો કરંટ લેવલ્સ પર પણ તમે લોંગ કરી શકો છો, 1300નો સ્ટોપ લોસ રાખી શકો છો, અપસાઇડ ટાર્ગેટ 1400-1450 ના રાખી શકો છો. કુણાલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ આ બંને ટ્વિન સ્ટોક તમે જુઓ આજના દિવસે ખાસા ઘટી રહ્યા છે. ઓલમોસ્ટ તમે 3 ટ્રેડિંગ સેશનમાં પણ જુઓ તો 6-6 ટકાના જે તેજી હતી ધોવાતી દેખાઈ રહી છે. ક્યાં સપોર્ટ મળશે હવે? આઈ થિંક ઓવરઓલ અગર હું બંને કાઉન્ટર્સની વાત કરું તો આપણે ડેફિનેટલી બહુ સારી રેલી જોઈ હતી સ્ટોક્સમાં. આઈ થિંક નોન સ્ટોપ આ બધા સ્ટોક્સ ચાલેલા લાસ્ટ 4-5 મંથ્સની અગર હું વાત કરું તો ડેફિનેટલી કંઈક ને કંઈક એક સેલિંગ પ્રેશર આવવાનો જ છે, પ્રોફિટ બુકિંગ આવવાની જ છે. તો આઈ થિંક ઓવરઓલ કોઈને બાય કરવું હોય તો આઈ થિંક સપોર્ટ ઝોનની આસપાસ છે સ્ટોક. તો ટ્રેડિંગ બાઉન્સ માટે કોઈકને રમવું હોય તો ડેફિનેટલી કરંટ લેવલ્સ પર લોંગ કરી શકે છે બજાજ ફાઇનાન્સને. 2480-2470 સપોર્ટ ઝોન છે આ સ્ટોકને. અગર એ હોલ્ડ કરે છે તો આપણે વાપસ એક બાઉન્સ જોશું સ્ટોકમાં 2600-2622 ના તરફની લેવલ્સ. તો ડેફિનેટલી કરંટ લેવલ્સ પર લોંગની તરફ ફેવર રિસ્ક રિવોર્ડ વધારે બેસે છે. તો બજાજ ફાઇનાન્સ લોંગ કરી શકે છે કરંટ લેવલ્સ પર. અગર હું જ્યાં સુધી બજાજ ફિનસર્વની વાત કરું તો સેમ સ્ટોરી છે જે રીતે બજાજ ફાઇનાન્સની પણ છે. સ્ટોકે સારી એક એવી રેલી જોયેલી નિયર ટર્મમાં નોન સ્ટોપ, અને ત્યારથી સ્ટોક એક કરેક્ટ થયો છે. તો આઈ થિંક રિટ્રેસમેન્ટ આને કહેવાય ટેકનિકલ ટર્મ્સમાં. આઈ થિંક ખાલી સ્ટોક રિટ્રેસમેન્ટમાં છે. જ્યાં સુધી આ સ્ટોક 6250 લેવલ્સ હોલ્ડ કરે છે ત્યાં સુધી હજી બુલિશ મોમેન્ટમમાં છે. તો કોઈને અગર બાય કરવું હોય તો 6250 સ્ટોપ લોસથી બાય કરી શકે છે. અપસાઇડ ટાર્ગેટ્સ 6400-6500 ના રાખી શકે છે. ઓકે, અહીંયા આપણને એવિએશન કંપની જેટ એરવેઝ માટેના અત્યારે સૂત્રો પાસેથી સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. આઈટી વિભાગે જેટ એરવેઝમાં સર્વે હાથ ધર્યો છે. આઈટી વિભાગે નવી દિલ્હી અને મુંબઈ આ બંનેની જગ્યાએ ઓફિસીસ છે ત્યાં આપણને સર્વે કરવામાં આવ્યો છે. ફંડની હેરાફેરીના મુદ્દે આઈટી વિભાગ તરફથી આ સર્વે કરવામાં આવી રહ્યો છે. અને જોઈએ તો સ્ટોક ઓલરેડી આપણને એક ક્રૂડ પ્રાઇસીસને લઈને તો બીટન ડાઉન થતો દેખાયો જ રહ્યો છે, સાથે હવે આપણે આ પ્રકારના જે ઇશ્યુઝ જોઈ રહ્યા છે એને લઈને પણ ડાઉન સાઇડ જોવા મળી છે. 240ની આસપાસ સ્ટોક પહોંચી ચૂક્યો છે. અગેન કોર્પોરેટ ગવર્નન્સની વાત હમણાં પ્રતિત તમે કરી રહ્યા હતા, ખાસ કરીને પીસી જ્વેલર ટીવીઝેડના મુદ્દા ઉપર આપણે વાત કરી ત્યાં. હવે અત્યારે અહીંયા જો આપણે વાત કરીએ તો આ બધી જ કંપની એવિએશન સ્પેસની ઇશ્યુઝ આપણે જોવા જઈએ તો એ છે કે એક તરફ પેસેન્જર લોડ ફેક્ટર આપણને વધતું દેખાય છે, સામે ક્રૂડ પ્રાઇસીસ પણ વધતા દેખાય છે. હવે અહીંયા મેનેજમેન્ટ કેવી રીતના એના માર્જિનને મેનેજ કરે છે એના ઉપર ખાસ એક ફોકસ રહેતું દેખાતું હોય છે. આપ કેવી રીતના જોવો છો? કારણ કે ઓવરઓલ આપણે જોઈએ તો ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર ઘણી બધી એક આપણે એક્સપેક્ટેશન બિલ્ડ કરતા હોય છે પણ એ સક્સેસ નથી થતી દેખાતી. પાસ્ટમાં પણ કીધું હતું કે જેટ એરવેઝથી દૂર જ થઈ જાઓ, અને જે પરિસ્થિતિ હાલમાં છે એ ઓવરઓલ ઇન્ડસ્ટ્રી માટે નેગેટિવ છે. કારણ કે સૌથી મોટું જે ખર્ચો છે એ ઇંધણનો છે, અને આવા સંજોગમાં હજુ આપણા ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં કે જેને કારણે આ ખર્ચો ઘટી શકે. તમે જોવા જાઓ વિન્ટરની સિઝન હોય છે ત્યારે મોટાભાગની એરપોર્ટ ઉપર ઘણી બધી ફ્લાઇટ્સ ડિલે હોય છે, કારણ કે એ રીતનું એટમોસ્ફિયર આપણા ત્યાં નથી હોતું ને ધુમ્મસના કારણે ઘણી બધી ફ્લાઇટ્સ ડિલે થતી હોય છે અથવા તો ડાયવર્ટ કરવામાં આવતી હોય છે. તો હજુ પણ આવનાર સમય મને લાગે છે કે 3-5 વર્ષ થશે કે આપણે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકીશું. ડેફિનેટલી પેસેન્જર લોડ વધી રહ્યો છે, પરંતુ જ્યાં સુધી આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહીં થાય ત્યાં સુધી મને લાગે છે કે આ સેક્ટર માટે એટલો મોટો સારો સ્કોપ નથી. અને પર્ટિક્યુલર વાત કરીએ જેટ એરવેઝની તો ક્લિયર કટ વાત છે કે જે કંપની આટલી મોટી લોસ બતાવી ચૂકી છે, અને જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ નીચે હતા જે સારો સમય હતો ત્યારે પણ એ કંપનીએ એનો ફાયદો નથી ઉઠાવ્યો. તો હું નથી માનતો કે હવે આ હાયર ક્રૂડ ઓઇલના એરામાં એ કંપની ફરીથી સસ્ટેન થઈ શકે. મે બી
આવનાર સમયમાં વધારે ખરાબ લેવલ્સ જોવા મળી શકે છે, એટલે બોટમ ફિશિંગ કરવાથી સ્ટ્રિક્ટલી દૂર રહેવું જોઈએ. મને નથી લાગતું કે આ કંપનીમાં કોઈ રિવાઇવલ જોવા મળે અથવા તો આવનાર દિવસોમાં કોઈ તેજી જોવા મળે. જેટ એરવેઝમાં હાલે પણ થોડો ઘટાડો આપણને જોવા જ મળી રહ્યો છે. ઝડપથી આપણે ક્વિકલી નજર કરીએ કારણ કે ક્લોઝિંગ સમય નજીક છે, 20 મિનિટનો સમય બાકી છે ક્લોઝિંગને. ત્યારે ફ્રેશ સેલિંગ તમે જો ભારતી, એરટેલ, પાવર ગ્રેડ, બજાજ ફિનાન્સ, બજાજ ફિન્સર્વ જેવા કાઉન્ટર પર જોવા મળી રહી છે. સાથે જ હીરો મોટો કોપ પણ તમે જો એમાં આવી રહ્યું છે, ત્યાં પણ દબાણ વધી રહ્યું છે. કોટક મહિન્દ્રા બેંક જે થોડું ઘણું રિકવર થયું હતું ત્યાં પાછી એક નબળાશ હતી, ત્યાં રિકવરી આવતી જોવા મળી રહી છે. તો આ એક સ્ટ્રેન્થ ગણી શકાય. પણ ડોક્ટર રેડ્ડી લુપિન, સિપ્લા, ઓરોબિંદો ફાર્મામાં ઘટાડો હજુ પણ આપણે જોઈ રહ્યા છે, મેન્ટેન છે. સિપ્લા ઘટી રહ્યું છે, લુપિન ઘટી રહ્યું છે, તો ત્યાં હજુ દબાણ છે. એક્સિસ બેંકમાં સ્લાઇટ રિકવરી છે. ટાઇટન તમે જો નીચેથી 1.5% રિકવર થઈ ગયું છે. ડોક્ટર રેડ્ડીઝ તમે જો નીચેથી 1.25% રિકવર થઈ ગયો છે. કોલ ઇન્ડિયા, ઓરોબિંદો ફાર્મામાં સ્લાઇટ રિકવરી જોવા મળી છે અને ગ્રીન ઝોનમાં તો ઓલરેડી તે ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. આજના ટોપ લૂઝર્સની વાત કરીએ તો જેમાં બજાજ ફિન્સર્વ, બજાજ ફિનાન્સ તો છે જ, પણ ઇન્ડસઇન્ડ બેંક, મારુતિ સુઝુકી, લુપિન તમે જુઓ, અદાની પોર્ટ, એચડીએફસી બેંક, યસ બેંક, બધે જ દબાણ વધતું દેખાયું હતું. અને આ મોટેભાગની જો પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં દબાણ હોય તો ઓવરઓલ બેન્કિંગને ડ્રેગ કરે છે. અને આજે બેંક નિફ્ટીની વીકલી ઓપ્શન્સ એક્સપાયરી છે, તો 26,200નો એક મેજર સપોર્ટ જે છે બેંક નિફ્ટીએ જાળવી રાખ્યો છે. 26,250નો સપોર્ટ જાળવી રાખ્યો છે અને અત્યારે 167 પોઈન્ટનો ઘટાડો ભલે છે, પણ આ સપોર્ટ લેવલ સસ્ટેન થઈ રહ્યા છે. અને નિફ્ટી પણ તમે જો 1,100નો જે સપોર્ટ હતો એ મેન્ટેન કરી રહ્યું છે, પણ 1,170ની નીચે સરકી ગયું છે, તો થોડુંક કન્સર્ન ઊભું કરે છે. આજના દિવસે ખાસ કરીને રિલાયન્સ, નિપ્પોન એસેટ મેનેજમેન્ટ, એચડીએફસી, એએમસી તમે જોયો છે, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ પર દબાણ જોવા મળ્યું ખબરોને કારણે. જેટ એરવેઝ પર અત્યારે સમાચારો આવ્યા તો સેલિંગ પ્રેશર વધુ હાવી થતું દેખાઈ રહ્યું છે. એડીએજી પેક આખું ઘટાડે ચાલી રહ્યું છે. વિજયા બેંક તમે જુઓ, દેના બેંક જુઓ. વિજયા બેંક ગઈકાલે સ્લાઇટ તેજીમાં હતું, જતા જતા કરેક્શન જોવા મળ્યું. દેના બેંક કન્ટિન્યુઅસ સારા રિટર્ન આપ્યા ગઈકાલના એક ટ્રેડિંગ સેશનમાં, આજે પ્રોફિટ બુકિંગ આવી ગયું. યુકો બેંક તમે જો, ત્યાં પણ દબાણ આવી રહ્યું છે. એટલે કહી શકાય શ્રીમ કંપનીઝ હતી જ્યાં થોડી ઘણી સ્ટ્રેન્થ હતી, એ પણ આજે કહી શકાય ધોવાથી દેખાઈ રહી છે. થોડો ઘણો સ્ટ્રેન્થ જે મળ્યો હોય એ ખાસ કરીને તમે જો રાઈસ સ્ટોક્સથી મળ્યો છે, શુગર સ્ટોક્સથી મળ્યો છે. ફિનાન્સમાં મુથુટ ફિનાન્સે રિટર્ન આપ્યા છે. પેપર સ્ટોકમાં આજના દિવસે સારા રિટર્ન બન્યા છે. તો ફાઇનલ ક્લોઝિંગ ખાસ કરીને બેંક નિફ્ટીનું તમે જો, 158 પોઈન્ટની છે. 26,283 એક્ઝેક્ટ નંબર આપણી સામે થોડી જ મિનિટોમાં આવશે, પણ 26,283ના લેવલ પર આપણે આજના દિવસે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. સાથે જ નિફ્ટી પણ તમે જો 11,236ના લેવલ પર ક્લોઝ થયું છે. એટલે તમને જે સવારના સલાહ આપી હતી 270ની નીચે જાય તો તમે ફ્રેશ શોર્ટ ક્રિએટ કરી શકો, અહીંયા વીકનેસ દેખાઈ રહી છે. 40-42 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી પર ક્લોઝિંગ સમય રહ્યો છે. સેન્સેક્સમાં 166 પોઈન્ટનો ઘટાડો રહ્યો. બ્રોડર માર્કેટ પણ તમે જો ઘટતા દેખાય. માર્કેટ બ્રેકમાં એક સ્ટોક હતા તો 3 સ્ટોક ઘટતા દેખાયા. ટર્નઓવર તમે જો, 20 લાખ કરોડનું ટર્નઓવર. એટલે બેંક નિફ્ટીની વીકલી ઓપ્શન્સ એક્સપાયરીમાં પણ જબરદસ્ત વોલ્યુમ સાથે કારોબાર થયા છે. કુણાલ, જો આવતીકાલે તો રજા છે, પરમ દિવસે જ્યારે આપણે શુક્રવારે મળશું, કઈ સ્ટ્રેટેજી તમને લાગે છે વધુ ફેવરેબલ હશે? ક્યાં અત્યારે નિફ્ટીમાં સપોર્ટ અને અહીંયા અવરોધ મળી રહ્યા છે? ને સેમ એસ બેંક નિફ્ટી. આઈ થિંક સ્ટાર્ટિંગ ઓફ ધ શોમાં આપણે વાપસ ડિસ્કસ કર્યું, આઈ થિંક બેંક નિફ્ટીની વાત કરું, જ્યાં સુધી નિફ્ટી 11,200ની નીચે ડિસાઇસિવલી ક્લોઝિંગ નથી આપતું, હજી આપણે એક બાઉન્સ જોઈ શકે છે જે 11,400-11,500ના લેવલ સુધી ખેંચી શકે છે. તો આઈ થિંક કરંટ લેવલ પર રિસર્વર ડેફિનેટલી લોંગ સાઇડની તરફ બેસે છે. કોઈ પણ ડિપ મળે ફ્રાઇડેના ટ્રેડ પર આઈ થિંક યુટિલાઇઝ કરવી જોઈએ. બાય કરવા માટે આપણે અપસાઇડમાં 11,300-11,400ના લેવલ જોઈ શકશું. સિમિલરલી બેંક નિફ્ટીની વાત કરું તો 26,200-26,100 આ જે સપોર્ટ ઝોન છે બેંક નિફ્ટી માટે, બેંક નિફ્ટી એ સપોર્ટ ઝોન બ્રીચ નથી કર્યો. જ્યાં સુધી ક્લોઝિંગ બેસિસ પર આ સપોર્ટ નથી બ્રીચ કરતો ત્યાં સુધી હજી પોઝિટિવ છે. આપણે એક વાપસ રિલીફ રેલી જોઈ શકે છે 27,000 લેવલ્સની આસપાસ સુધીની. તો મારો અપ્રોચ હજી બાયની તરફ જ હશે કે બાય કરીને ચાલો. સપોર્ટ ઝોનની આસપાસ છે બંને નિફ્ટી અને બેંક નિફ્ટી. ટ્રેડિંગ બાઉન્સ છે, ટ્રેડિંગ બાઉન્સ રમવાનું છે. નિફ્ટી માટે અપસાઇડમાં 11,400-11,500 અને બેંક નિફ્ટી માટે 26,800-27,000ના લેવલ્સ દેખાઈ શકે છે. તો બાઉન્સ માટે રમો. ઓવરઓલ બંને ઇન્ડેક્સમાં સ્ટ્રક્ચર હજી વીક છે, પણ જે અંડરટોન હજી બુલિશ છે ત્યાં આપણે કરેક્શન જોયો છે. તો ડેફિનેટલી આ બાઉન્સ મળશે આપણને, તો આ બાઉન્સ ડેફિનેટલી ક્લિયર કરવો જોઈએ.
માટે બાઉન્સ એક પ્લે કરવા માટે સલામતી દેખાઈ રહી છે. શુક્રવારના દિવસે અહીંયા આપણે ખાસ જોવાનું રહેશે કે અંડરટોન હજુ પણ એક મજબૂત તરફનો જ એક્સપેક્ટ થઈ રહ્યો છે. બધા લેવાનો સમય બધે કોઈ ડિસ્ક્લોઝર ગ્રમ જે પણ સ્ટોકની ચર્ચા કરી છે એમાંથી કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ હોલ્ડિંગ નથી, પણ વ્યુઅર્સના ખાસ સલાહ કે એમના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એમની સલાહ લઈને જ આ બધા સ્ટોક્સ પર કામ કરશે. કુણાલ, આપના તરફથી આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમને મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી સજેસ્ટ કર્યા હશે. થોડા સ્ટોક્સ એવા છે જેમાં મારી પર્સનલ પોઝિશન હોય છે. ઓકે, ઘણો આભાર આપ બંનેનો અહીંયા સમય ફરી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે અને વિગતો માટે. અને સાથે હાલ અત્યારે મને અને નિશાન આપજો રહેશે. આગળ માર્કેટ પરની ચર્ચા લઈને આવીશું નિર્મળ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની સાથે. પરંતુ પહેલાં રોકાઈશું એક બ્રેક માટે.